तव कथामृतम् तप्तजीवनम् कविभीरीडितम् कल्मषापहम् श्रवणमङ्गलं श्रीमदादतम् भुवि गुणन्ति ये जना श्री <coughs> રામકૃષ્ણ કથામૃત પર આપણે જે બસો ને ચર્ચાઓ કરી છે તેમાં આપણે જોયું છે કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવના સંસ્પર્શમાં માસ્ટર મહાશય મહેન્નાથ ગુપ્ત મો આવે છે અને તેમના જીવનમાં પરિવર્તન આવે છે તેમને નવું જીવન મળે છે અને શ્રી રામકૃષ્ણ દેવના ભક્તો સાથેના જે વાર્તાલાપો પોતાની ડાયરીમાં લખી રાખે છે અને એ જ ડાયરી પાછળથી શ્રી રામકૃષ્ણ કથામૃત રૂપે પ્રગટ થાય છે દેશ વિદેશમાં વિભિન્ન ભાષાઓમાં લાખો પ્રતો તેની વેચાય છે અને કેવી રીતે આજે પણ આ રામકૃષ્ણ કથામૃત હજારો હજારો લોકોના જીવનમાં શાંતિનું સિંચન કરી રહ્યું છે નવું જીવન આણી રહ્યું છે શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના ચૌદમા કંડના આઠમા અધ્યાયની વાત આપણે કરી રહ્યા હતા કે જ્યારે શ્રી દેવ આવ્યા છે મણિમલિકને ઘેર સિંદુરિયા પાર્ટી બ્રાહ્મ સમાજના અધિવેશનમાં પ્રવેશ કરે છે છવ્વીસમી નવેમ્બર ઈસીસી અઢારસો ત્ર્યાસી અને પછી ત્યાં બ્રાહ્મ સમાજની પદ્ધતિ પ્રમાણે પૂજા થઈ શ્રી રામકૃષ્ણ દેવ ત્યારે સમાધિ અવસ્થામાં રહ્યા અને પછી પાછળથી સંકીર્તન કર્યું અને સૌ કોઈ મુગ્ધ થઈને નૃત્ય જોઈ રહ્યા છે અને માસ્ટર માસ્ટ કહે છે સૌ કોઈ મુગ્ધ થઈને નૃત્ય જોઈ રહ્યા છે વિજય અને બીજા ભક્તો પણ તેમને ઘેરી વળીને નાચી રહ્યા છે કેટલાય એ અદ્ભુત દ્રશ્ય જોઈ કીર્તનાનંદનો ઉપભોગ કરીને સંસાર સંપૂર્ણપણે ભૂલી ગયા હરિરસ મધુપાન કરીને ક્ષણભરને માટે વિષયાનંદ ભૂલી ગયા કીર્તનને અંતે સર્વે બેઠા ઠાકુર શું બોલશે તે સાંભળવા માટે સૌ તેમને વીટળાઈને બેઠા ખંડ ચૌદમો અધ્યાય નવમો ગૃહસ્થોનો ઉપદેશ એકઠા થયેલા બ્રાહ્મભક્તોને સંબોધીને શ્રી રામકૃષ્ણ બોલે છે નિર્લેપ થઈને સંસાર ચલાવવો કઠણ પ્રતાપ કહે છે મહાશે અમારું તો જનક રાજાની જેમ જનકે નિર્લેપ રહીને સંસાર કર્યો હતો અમે પણ એમ જ કરવાના મેં કહ્યું મનથી માની લીધે જ શું જનક રાજા થઈ જવાય જનક રાજાએ કેટલી તપસ્યા કરીને જ્ઞાન પ્રાપ્તિ કરીને જ્ઞાન પ્રાપ્તિ કરી હતી નીચું મસ્તક ઊંચા પગ રાખીને કેટલાય વર્ષ સુધી ઘોર તપસ્યા કરીને પછી સંસારમાં પાછા ગયા હતા ઘણા લોકો એ રાજા જનક ઉદાહરણ આપે છે ગીતામાં પણ કહ્યું છે કે માત્ર નિષ્કામ કર્મ દ્વારા જ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે અને ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે ઉદાહરણ જેમ જેમ કે જનક રાજા જનક રાજા માત્ર નિષ્કામ નિષ્કામ કર્મ કરીને રાજપાટ ચલાવે છે રાજા છે રાજનું બધું કામ કરે છે અને તેમ છતાં ઈશ્વરની પ્રાપ્તિ કરે છે કામ કરતા કરતા તેનું ઉદાહરણ આપે છે તો કેટલાક ગૃહસ્થ એમ કહે છે અમે તો જનક રાજા જેવા છીએ અમે પણ બધું સંસારનું કામ કરતા કરતા ઈશ્વરની પ્રાપ્તિ કરી લેશું ત્યારે શ્રી રામકૃષ્ણ કહે છે માત્ર મોઢેથી બોલવાથી જનક રાજા ન થવા સ્વામી વિવેકાનંદ પણ એકવાર શરદચંદ ચક્રવર્તીના એમના શિષ્ય સાથે વાર્તાલાપો કરતા કરતા કહે છે આજકાલ તો બધાને જનક રાજા થવાની સના ઉપડી છે પણ એ જનક એટલે કે જનકના બે અર્થ થાય કે જે જન્મ આપે એટલે ઘણા બધા બાળકોને જન્મ આપીને એમ સમજે છે કે અમે જનક થઈ ગયા પણ એ જનક રાજા અનાશક્તિપૂર્વક સંસાર કરી અને પછી એમણે આ અનાશક્તિપૂર્વક સંસાર કરે તો જનક થવાય અને એના માટે થઈને રાજા જનકે પહેલા કેટલા બધા કેટલી તપસ્યા કરી હતી એમ શ્રી રામકૃષ્ણ સમજાવે છે ત્યારે સંસારીને માટે શું કોઈ ઉપાય નહીં હા જરૂર છે કેટલોક વખત એકાંતમાં સાધના કરવી જોઈએ ત્યારે જ ભક્તિ પ્રાપ્ત થાય જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાર પછી જઈને સંસાર કરો તો તેમાં દોષ નહીં એકાંત સ્થાનમાં જ્યારે સાધના કરો ત્યારે સંસારથી બિલકુલ અલગ રહેવું એ વખતે સ્ત્રી પુત્ર કન્યા માતા પિતા ભાઈ બહેન સગા કુંડ કુટુંબીમાંથી કોઈ પાસે ન રહે એકાંતમાં સાધના કરતી વખતે માનવું કે મારું કોઈ નથી ઈશ્વર જ મારું સર્વસ્વ અને રડી રડીને ઈશ્વર પાસે જ્ઞાન માટે ભક્તિ માટે પ્રાર્થના કરવી સરળમાં સરળ ઉપાય શ્રી રામકૃષ્ણ દેવ બતાવે છે જો ખરેખર રાજા જનક જેવું બનવું હોય અનાશક્તિપૂર્વક સંસાર કરવો હોય સંસાર કરતા કરતા ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો ક્યારેક ક્યારેક નિર્જનમાં જવું અને સાધના કરવી જો એમ પૂછો શ્રી રામકૃષ્ણ જાણે છે પૂછવાના તો છે આ લોકો એટલે પહેલેથી શ્રી રામકૃષ્ણ જો એમ પૂછો કે સંસાર મૂકીને કેટલા દિવસ એકાંતમાં રહેવું આ પ્રશ્ન છે કે હવે એકાંતમાં રહેવાનું તો વાત કહી દીધી તો કેટલા દિવસ રહેવું તો શ્રી રામકૃષ્ણ દેવ તો દયાળુ છે જાણે છે કે આ લોકોની હાઈ ડોઝ ચાલશે નહીં માઇલ્ડ ડોઝથી વાત કરવી પડશે નહીં તો પાછું ફ્યુઝ થઈ જાય બલ્બ એટલા માટે કહે છે તો એક દિવસ જો એ પણ હવે રહો તો એ પણ સારું એક દિવસ જો રહો તો પણ સારું ત્રણ દિવસ રહેવાય તો વધુ સારું અથવા બાર દિવસ એક મહિનો ત્રણ મહિના એક વર્ષ જે જેટલું રહી શકે તેટલું જ્ઞાન ભક્તિ પ્રાપ્ત કરીને સંસાર કરે તો પછી વધારે ભય નહીં આ જ્ઞાન ભક્તિ પ્રાપ્ત કર્યા પછી સંસાર કરવાથી આસક્તિ નહીં આવે અને સંસારમાં ફસાશે નહીં બીજું સુંદર ઉદાહરણ આપે છે હાથે તેલ ચોપડીને ફણસ ચીરીએ તો ફણસનું દૂધ હાથે ચોંટે નહીં એન ઘેન ડાયનો ઘોડો રમતી વખતે જો ડોશીને અડકી જાઓ તો પકડાવાની બીક નહીં એકવાર પારસમણીને અડકીને સોનું ભરી જાઓ સોનું થઈ ગયા પછી હજાર વર્ષ સુધી જમીનમાં દટાઈ રહો તો એ જમીનમાંથી નીકળો એટલે એનું એ સોનું જ રહેશે એકવાર સોનું થઈ જવું પડે પારસમણીના સંસ્પર્ધ પારસમણી એટલે ઈશ્વર ઈશ્વરના સંસ્પર્શમાં આવીને સોનું થઈ જાય તો પછી વાંધો નહીં મન છે દૂધના જેવું એ મનને જો સંસાર જળમાં રાખો તો દૂધ પાણી ભળીને એક થઈ જાય એટલા માટે એકાંતમાં દૂધનું દહીં જમાવીને માખણ કાઢવું જોઈએ જ્યારે એકાંતમાં સાધના કરીને મનરૂપી દૂધમાંથી જ્ઞાન ભક્તિ રૂપી માખણ કાઢવામાં આવે ક્યારે એ માખણને અનાયાસે સંસાર જળમાં રાખી શકાય એ માખણ ક્યારેય સંસાર જળની સાથે ભળી જાય નહીં સંસાર જળની ઉપર નિલેપ રહીને તરે બહુ સુંદર ઉદાહરણ આપે છે આપણે જો દૂધ પાણીમાં નાખીએ તો દૂધ અને પાણી એક થઈ જશે આપણું મન અત્યારે કેવું છે દૂધ જેવું છે અને એ મનને આપણે જે સંસારમાં રાખીએ છીએ તો સંસારમાં આસક્ત થઈ જાય છે પરંતુ દૂધનું જો દહીં જમાવવામાં આવે પણ એના માટે થઈને એને અલગ રહેવું પડે એમાં એને અલગ રાખવું પણ હમણાં હલાવ્યા કરો તો દહીં જામે નહીં એને એકાંતમાં રાખી દેવું જોઈએ થોડા કલાકો સુધી ગરમીના દિવસોમાં તો ચાર પાંચ કલાકમાં ચાલી જાય શિયાળામાં સાત આઠ કલાક રાખવું પડે થોડું મેરવણ વધારે નાખવું તો ત્રણ કલાકમાં એ દહીં થઈ જાય પરંતુ એ ત્રણ કલાક તો ઓછામાં ઓછું રાખવું તો પડે એને અલગ ત્યારે વચમાં હલાવો તો દહીં જામે નહીં એ અલગ રાખવું અને પછી એ દહીંમાંથી છાશ બનાવો અને છાશમાંથી પછી માખણ કાઢી લ્યો હવે આ માખણને પાણીમાં નાખો તો માખણ તરશે એવી રીતે કહે છે કે આ મન છે દૂધ જેવું છે પણ એકાંતમાં સાધના કરવાથી એ દહીં એ એમાં એકાગ્રતા આવશે દહીં જામશે પછી એમાંથી વલોવવું પડશે છાશ બનાવવી પડશે અને વલોવીને એમાંથી જે માખણ એટલે કે જે સત્વ એ કાઢવું પડશે એવું જે આપણું મન તૈયાર થઈ જશે પછી માખણ જવું પછી એ સંસારમાં એ આસક્ત થશે નહીં શ્રીયુત વિજય તરત જમાં ગયાધામ એને પાછા આવ્યા છે ત્યાં તેમને ઘણા દિવસ સુધી એકાંતવાસ અને સાધુ સંગ થયેલો હવે તેમણે ભગવા વસ્ત્ર ધારણ કર્યા છે અવસ્થા ઘણી સુંદર જાણે કે સદા અંતર્મુખ દેવની પાસે અવનત મસ્તકે બેઠેલા છે જાણે કે મગ્ન થઈને કાંઈક વિચાર કરી રહ્યા છે પરમ દેવે વિજયને કહ્યું વિજય તમે શું ઉતારો ઉતારો નક્કી કરી લીધો છે ઉતારો નક્કી કરવો એટલે શું એનું વાર્તા છે જુઓ બે સાધુઓ ફરતા ફરતા એક શહેરમાં આવી ચડ્યા તેમાંથી એક જણ આશ્ચર્યચકિત થઈને શહેરના ઘર બજાર દુકાન બંગલા વગેરે જોતો જોતો ફરતો હતો એટલામાં બીજાની સાથે ભેટો થયો ત્યારે બીજા સાથે કહ્યું તમે તન્મય થઈને શહેર જુઓ છો તો તમારા બિસ્તરા પોટલા ક્યાં એટલે પહેલા સાથે જવાબ આપ્યો હું તો પહેલા ઉતારો નક્કી કરી બિસ્તરા પોટલા તેમાં રાખી ઓરડાને તાળું દઈ નિશ્ચિંત થઈને બહાર નીકળ્યો છું અને હવે શહેરનો રંગ જોતો ફરી રહ્યો છું એટલે તમને પૂછું છું વિજય તમે શું ઉતારો નક્કી કરી લીધો છે સાધુ બાસા પકડા લો પહેલે બાસા પકડા લો પેલા ઉતારો નક્કી કરી લ્યો એટલે કે એ મનને પેલા ભગવાનમાં એની જે વ્યવસ્થા કરવાની છે એ આધ્યાત્મિક સાધના કરી લ્યો અને એ મનને તૈયાર કરી લ્યો એના પછી તમે સંસારમાં ફરો તો કહે છે કે પહેલા એકવાર ઉતારો નક્કી કરી બિસ્તરા પોટલા રાખી તાળું મારી પછી નિશ્ચિંતે ફરો આટલો બધો બિસ્તરા પોટલા લઈને ક્યાં ક્યાં ફરવા જશો કીર્તિ મંદિર જાશું સુદામ મંદિર જાશો આટલા બધા પોટલા લઈ લઈને ક્યાં ક્યાં વળી પાછું ભારત મંદિર એના કરતા પહેલા ઉતારો લઈ લ્યો તાળુ મારી નિશ્ચિંત આખું પોરબંદર ફરો દ્વારકા જાઓ સોમનાથ જાઓ જ્યાં જાઓ મુખ્ય વાત છે કે પહેલા ઉતારો નક્કી કરો એવી જ રીતે શ્રી રામકૃષ્ણ કહે છે સાધકોને માટે પહેલા મનને તૈયાર કરી લ્યો એકાંતમાં થોડું સાધના કરીને પછી નિશ્ચિંતે ફરો ને નિશ્ચિંતથી એકદમ કોઈ જાતની ચિંતા નહીં પછી તમે આરામથી ભગવાન સંસાર કરો એટલે તમને પૂછું છું વિજય તમે શું ઉતારો નક્કી કરી લીધો છે માસ્ટર વગેરેને જુઓ આટલા દિવસ સુધી વિજયનો ફુવારો દબાઈ રહેલો હતો તે હવે ખુલી ગયો છે શ્રી રામકૃષ્ણ વિજયને કહે છે જુઓ શિવનાથને ભારે ઉપાધિ શિવનાથ જે આપણે વાત કરી એ બ્રાહ્મણ સમાજના લીડર હતા શિવનાથ શાસ્ત્રી સમાચાર પત્રોમાં લખવું પડે અને બીજા કેટલાય કામ કરવા પડે સંસાર વ્યવહારનું કામ કરીએ એટલે અશાંતિ ઊભી થાય જ અનેક વિચાર ચિંતાઓ આવીને વળગે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે અવધૂતે ચોવીસ ગુરુઓમાંથી સંભળીને પણ એક ગુરુ કરી હતી એ ભાગવતમાં એકાદશકંદમાં બહુ સુંદર વાર્તા આવે છે કે અવધૂતના ચોવીસ ગુરુ હતા એમાં એક ગુરુ હતા એક સમડી એક જગ્યાએ માછીમારો માછલા પકડતા હતા એટલામાં એક સમડી આવીને ઝડપ મારીને એક માછલું ઉઠાવી ગઈ પણ સમડી પાસે માછલું જોતા જ તેની પાછળ હજારેક કાગડા પડ્યા અને કાં 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 કરીને ભારે ગડબડ મચાવી દીધી માછલું એની સમડી જે બાજુ જાય કાગડાઓ પણ તેની પાછળ પડીને તે જ બાજુએ જાય દક્ષિણ બાજુએ સમડી ગઈ કાગડા પણ એ જ બાજુએ ગયા વળી ઉત્તર બાજુએ સમડી ગઈ કાગડાઓ પણ એ બાજુએ ગયા એ પ્રમાણે પૂર્વ બાજુએ પશ્ચિમ બાજુએ એમ સમડી ચારે કોર ભૂમવા માંડી છેવટે હેરાન થઈને ચક્કર મારતી મારતી ફરતી હતી એવામાં માછલું તેની ચાંચમાંથી પડી ગયું એટલે કાગડાઓ સમડીને છોડીને માછલાની પાછળ ગયા એટલે પછી સમડી નિશ્ચિંત થઈને એક ઝાડની ડાળી ઉપર જઈને બેઠી બેસીને વિચાર કરવા લાગી કે આ માછલાએ જે બધી ગડબડ ઊભી કરી હતી હવે માછલું પાસે નથી એટલે હું નિશ્ચિંત થઈ આ ઉપાધિ આમાં જ છે એ ઘરની માયા એક મકાન વીલમાં મળ્યું છે એના માટે તો કેટલો ઝઘડો કેટલો ઝઘડો કેટલો ઝઘડો ત્રીસ ચાલીસ વર્ષ સુધી કેસ ચાલે છે આ આના લગ્નમાં નથી જતા ઓલા આના લગ્નમાં નથી જતા અને આની સામે બોલે છે આની સામે બોલે છે કેટલી અશાંતિ કેટલી અશાંતિ કેટલા રોગ થઈ ગયા ડોક્ટરના બિલ કેટલું લાંબુ 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 એ કે માછલું નીકળી જાય ને બસ આરામથી રહ્યો શાંતિ 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 પણ એ નથી આવતી બુદ્ધિ એટલે દત્તાત્રેય પછી એને ગુરુ કરી આ સમડી પાસેથી હું શીખો કે જ્યાં સુધી આ આસક્તિ છે આસક્તિને છોડી દો બસ એકદમ નિશ્ચિત શાંતિ પણ જ્યાં સુધી આ ભોગ્ય પદાર્થમાં આ શક્તિ છે ત્યાં સુધી બધાએ તમારી પાછળ પડશે કાં 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 કરીને બધાએ લોકો પાછળ પડશે કાં 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 કાગડાઓ હેરાન પરેશાન કરી મૂકશે મૂકી દઉં માછલું બસ પછી કાગડાઓને તો માછલું જોઈએ છે એ તમને હેરાન કરવા નથી માગતા તમારી પ્રોપર્ટી પાછળ એની નજર છે પ્રોપર્ટી આપી દો પછી પતી ગયું એ જ ભત્રીજો પછી આવીને પાછો પ્રણામ કરવા આવશે કેમ છો કાકા કેમ છો મજામાં બસ એને પ્રોપર્ટી જોતી એટલે આટલો ઝઘડો હતો એ કાં કા 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 બધું મૂકીને નિશ્ચિંત શાંતિ બહુ સુંદર ઉદાહરણ એટલા માટે ગુરુ દત્તાત્રે કહ્યું કે આ સમડી મારી ગુરુ છે એણે શીખવાડ્યું કે આ જ્યાં સુધી મોઢામાં માઠલું છે ત્યાં સુધી જ આ અશાંતિ છે અવધૂતે સમડીની પાસેથી એ ઉપદેશ લીધેલો જ્યાં સુધી પાસે માઠલું હોય એટલે કે વાસના હોય ત્યાં સુધી જ કર્મ રહે અને કર્મને અંગે વિચારો ચિંતા અને અશાંતિ આવે વાસના ત્યાગ થતા જ કર્મનો ક્ષય થાય અને શાંતિ મળે અશાંતિ થાય છે કર્મથી અને કર્મ શા માટે કારણ કે વાસના છે મારે ત્રણ મોટર ગાડી જોઈએ ત્રણ બંગલા જોઈએ આ એક વાસના ઊભી થઈ એના માટે થઈને શું કર્યું બિઝનેસ વધારી રહ્યો માં બ્રાન્ચ ખોલી લંડનમાં બ્રાન્ચ ખોલી કે મારે ત્રણ મકાન ત્રણ ગાડી અને ત્રણ બંગલા જોઈએ છે રાત દિવસ કામ કરવાનું શરૂ કર્યું તો આ બધું અને એને કારણે અશાંતિ થઈ પણ શા માટે શરૂઆત ક્યાંથી થઈ મનમાં વિચાર આવ્યો કે હું કરોડપતિ બનું હું કેમ પાછળ રહું એમાંથી પછી આ બધું રાત દિવસ પત્ની સાથે ઝઘડો પત્ની કહે છે તમે આ મહિને આવ્યા ત્યારે વેકેશન આવ્યું છોકરાઓનું તો પાંચ દિવસ તો બહાર લઈ જાઓ અરે હમણાં મારે નવી બ્રાન્ચ ખોલી છે હજી મારે હમણાં નહીં આવતી વર્ષે આવતી વર્ષ કદાચ ત્રણ વર્ષ થઈ ગયા હજી ક્યાંય બહાર ગયા નથી કાંઈ નહીં આવતી વર્ષે હમણાં મારી નવી બ્રાન્ચ ખોલી છે કારણ કરોડપતિ થવાની જે વચમાં લગ્ન લાગી ગઈ છે એટલા માટે બાકી બધું અશાંતિ ઘરમાં અશાંતિ ઘરમાં કલે બધે કલા પાર્ટનર સાથે ઝઘડો બધા સાથે ઝઘડો રાતોરાત રકડોડપતિ થઈ જવું છે તો પણ નિષ્કામ કર્મ સારું એથી અશાંતિ થાય નહીં પરંતુ નિષ્કામ કરવું બહુ કઠણ મનમાં માનીએ કે નિષ્કામ કામ કરીએ છીએ પણ કોણ જાણે ક્યાંથી કામના આવી જાય તેની ખબર પડે નહીં બહુ મુશ્કેલ કામ છે ઘણા લોકો એમ માને છે કે અમે તો નિષ્કામ કર્મ કે અમારે શું છે નિષ્કામ કર્મ પરંતુ ક્યાંથી કામના આવે છે ખબર નથી પડતી જો અગાઉની ખૂબ સાધના હોય તો એ સાધનાના જોડે કોઈ કોઈ નિષ્કામ કર્મ કરી શકે ઈશ્વર દર્શન પછી નિષ્કારામ કર્મ અનાયાસે કરી શકાય ઈશ્વર દર્શન પછી મોટે ભાગે કર્મ ત્યાગ થાય કોઈક લોકો નારદ વગેરે જેવા લોકોને ઉપદેશ આપવા માટે કર્મ કરે જેમ કે નારદ છે એમને પોતાને કોઈ વાસના નથી એ તો ભગવાનમાં મને બહુ મન લાગી ગયું છે કીર્તનમાં જ આનંદ છે પરંતુ તેમ છતાં લોકોના કલ્યાણ માટે ઉપદેશ થતા ફરે છે એવી રીતે કોઈ કોઈ નિષ્કામ કરી શકે જો અગાઉની ખૂબ સાધના હોય તો ઈશ્વર દર્શન પછી નિષ્કામ કર્મ અનાયાસે કરી શકાય એકવાર ઈશ્વર દર્શન થઈ જાય પછી જેટલા કર્મ હોય એ બધા નિષ્કામ કેમ મનમાં કોઈ જાતની કામના નથી જેને ઈશ્વર દર્શન થઈ ગયા એને તો બસ પછી તો હંમેશા માટે તૃપ્તિ થઈ ગઈ પછી એમાં એક કામના નથી અને એટલા માટે એના જે ઈશ્વર દર્શન જેને થયેલા છે એના કર્મ બધા અનાયાસે નિષ્કામ કરું થઈ જાય શ્રી રામકૃષ્ણ કહે છે અવધૂતના બીજા એક ગુરુ હતા મધમાખી મધમાખી ખૂબ મહેનત કરીને કેટલાય દિવસો સુધી મોદ એકઠું કરે પણ એ મોત પોતાથી પોતાનાથી ખવાય નહીં બીજો કોઈ આવીને મધપુડો પાડીને ઉઠાવી જાય મધમાખીની પાસેથી અવધૂત એ શીખ્યા કે સંચય કરવો નહીં સાધુઓએ ઈશ્વર ઉપર સોળે સોળાના આધાર રાખવો તેમણે સંચય કરવો નહીં આ વિધાન સંસારીને માટે નથી સંસારીને સંસાર વ્યવહાર ચલાવવો પડે એટલે તેને સંગ્રહની જરૂર પડે પંછી ઓર દરવેશ સંચય ન કરે કહે છે કહેવત છે કે પક્ષી અને સાધુ એનો સંચય નહીં કરવાનો પક્ષી સંચય ન કરે ક્યારેય સંચય નથી કરતો અને દરવેશ એટલે કે સાધુ સંચય નહીં કરે પણ ગૃહસ્થ ભક્તોએ સંચય કરવો જોઈએ ફિક્સ ડિપાર્ટમેન્ટ થોડા રૂપિયા રાખવા જોઈએ કદાચ કોઈ બીમાર થાય તો કોઈ કામ વ્યવહારનો કામ આવે એટલે સંસારીઓ માટે એ નથી પણ જે લોકો સંસારમાં નથી એ લોકો માટે આ સરસમાં સરસ ઉપાય છે કે સંચય કરવો નહીં સંચય કરવાથી જ શું થાય કે એ તમારું સંચય કરેલું ધન બીજા કોઈ ઉપાડી જાય જે મધ માકીએ આટલી મહેનત કરી પણ મધ કોઈ બીજું પડી ગયું પરંતુ પંખી પણ બચ્ચા થાય એટલે સંચય કરે બચ્ચા માટે ચાંચમાં ખાવાનું લઈ આવે જુઓ વિજય સાધુની સાથે જો પોટલી પોટલા હોય દસ પંદર ગાંઠો મારેલા લુગડાના બચકા બચકી હોય તો તને વિશ્વાસ ન કરવો મેં વડની નીચે એવા સાધુઓ જોયા હતા બે ત્રણ જણા બેઠા છે કોઈ દાળ વીડે છે તો કોઈ કપડાં સીવે છે અને કોઈ મોટા માણસે આપેલા જમણની વાત કરે છે કહે છે કે અરે ઓ બાબુને લાખો રૂપિયા ખર્ચ ક્યા સાધુ લોકો બહુ જ ખયા પૂરી જલેબી પેંડા બરફી માલપુઆ બહુત તૈયાર ક્યા હતા સૌનું હાસ્ય એટલે એનું લેવલ એવું જ થઈ જાય રાત દિવસ માલપુઆ પેંડા મિલેગા મીઠાઈ મિલેગા કાં ભંડારા હોગા ક્યાં જાન હૈ એ દિવસ રાત એક જ ચિંતા છે લોકોને ભગવાનનું ચિંતન નથી પણ આ મન એવું આસક્ત થઈ જાય સંસાર નથી કર્યો પણ તેમ છતાં એ આવી વાતોમાં આસક્ત થઈ જાય તો એ મુખ્ય જે ધ્યેય એ પોચાય નહીં વિજય જી હા ગયામાં એવો સાધુ જોયો હતો ગયાનો લોટાવાળો સાધુ લોટાવાળો સાધુ શ્રી રામકૃષ્ણ વિજયને કહે ઈશ્વર ઉપર પ્રેમ આવે એટલે કર્મ ત્યાગ એની મેળે થઈ જાય જેમની પાસે ઈશ્વર કર્મ કરાવે છે એ લોકો ભલે કરે તમારો હવે સમય થયો છે બધું છોડીને તમે કહો મન તું દેખ ને હું દેખું બીજું કોઈ એ ન દેખે બહુ સુંદર ગીત છે શ્રી રામકૃષ્ણદેવ એમ કહીને ભગવાન શ્રી રામકૃષ્ણદેવ પોતાના ગંધર્વ જેવા કંઠે માધુરી વરસાવતા વરસાવતા ગીત ગાવા લાગ્યા પ્રેમથી હૃદયે રાખો સ્નેહમય શ્યામા માને બહુ સુંદર ગીત છે બંગાળીમાં જતોને હૃદય રેખો આદરીની શ્યામા મારે જત યત્નપૂર્વક પ્રેમથી હૃદયમાં રાખો સ્નેહમયી શ્યામા માને મન તું દેખ આર આમી દેખી આર જેનો કેવું નાહી દેખે મન હે મન કમલાકાનું બહુ સુંદર ગીત છે હે મન ફક્ત તું જોજે આ શ્યામાને અને હું જોઈશ બીજું કોઈ ન જોવે હો ચૂપચાપ આપણે પ્રેમથી શ્યામાને હૃદયમાં સંભાળીને રાખજે અને પછી કહે છે દરિદ્રે પાયલે રતન શેકી અજોતને રાખે એ કોઈ ગરીબ હોય એને અચાનક રત્ન કંઈ મળી જાય રસ્તામાં તો એ રત્ન કંઈ એમને રાખી દે ના એકદમ યત્ન કરીને ચૂપ એકદમ છાતી સરસું ચાપીને રાખે કદાચ કોઈ લઈ જાય કોઈ નજર લાગી જાય તો કોઈની પાસે વહી જાય તો નહીં આવી રીતે આ મા રૂપી રત્ન મળ્યું છે એને હૃદયમાં રાખી દે હૃદયમાં સાચીને રાખી દે અને છુપાવીને રાખજે મન તું દેખ આર આમી દેખી આરજીનો કાવું નાય દેખે તું જો અને હું જોઈશ બસ બીજું કોઈ ન જુએ જે લોકો સાચા સાધક હોય છે એ એકાંતમાં સાધના કરે છે કોઈને ખબર પણ ન પડે કે આ ભગવાનની પૂજા કરે છે ધ્યાન કરે છે ચૂપચાપ એકાંતમાં સાધના કરે છે કોઈને ખબર ન પડે એવી રીતે તો કહે છે કમલકાંત કમલાકાંતનું બહુ સુંદર ગીત છે જોતને હૃદય રેખો આદરની શ્યામા માકે મન તુઈ દેખ આર આમી દેખી આર જેનો કેવું નાહી દેખે અને એ પદ્મ વિનોદ માં રામકૃષ્ણ દેવના ભક્ત હતો અને એ ત્યાં મા શારદા દેવી જ્યાં રહેતા હતા ઉદબોધન ભવનમાં પદ્મ વિનોદ તો દારૂડીઓ એક નંબરનો દારૂડીયો અને પરંતુ એ શ્રી રામકૃષ્ણના સંસ્પર્શમાં આવીને ભક્તિનો ચેસ ભક્તિ લાગી ગઈ અને પ્રિયનાથ કહીને બોલાવતો શ્રી રામકૃષ્ણ પરંતુ દારૂ તો એ પહેલાના યુગમાં પહેલાના સમયમાં જ્યારે દારૂડી હતો ત્યારે મા શારદા દેવી જ્યાં રહેતા ઉદબોધન ભવનમાં ત્યાં રસ્તા પર રાતના બાર વાગે દારૂ પીને આવે અને પછી કે છે ખોલો ગો દ્વાર કરુણામયી ખોલો ગો કુટિરદ્વા હે કુટીર કુટીરદ્વાર ખોલો મને તમારા દર્શન આપો અને બાકી બધા લોકો તો એટલા ખીજાય અડધી રાતે આવીને માને હેરાન કરવા આવ્યો છે કોઈ દરવાજો ન ખલે પણ એ રસ્તા ઉપરથી ચોર જોરથી પોકારે કરુણામય ખોલો ગો કુટીદર મા કરુણામય ખોલો અને પછી માએ બારી ખોલી અને દર્શન આપ્યા અને કમલ એ પદ્મ વિનોદ તો એકદમ નાચા મંડી ગયો મા તે મને દર્શન આપ્યા મા તે મને દર્શન આપ્યા હું ધન્ય થઈ ગયો અને રસ્તા ઉપર આલોટે છે રસ્તા ઉપર આલોટે છે એવી ભક્તિ એની અને પછી ગીત એણે શરૂ કર્યું આ કમલકાંતનું ગીત જોતો ને બસ હવે તે દર્શન આપ્યા મા કૃપા કરી જય મા જય મા અને પછી પોતાની પોતાની જાતને કહે છે જતને હૃદય રેખો આદરિણી શ્યામા મારે મન તું દેખ આર આમી દેખી આર જેનો કેવું નાં દેખે હે મન આ આદરણી શ્યામા એટલે કે મા દેવી એને તું જતનથી રાખી દે છે હૃદયમાં બીજું કોઈ ન જુએ અને બહુ સુંદર પછી પાછો ગીત દારૂના નશામાં પોતે ગીતમાં પાછી કડી જોડે છે પોતાના રથથી મન તુંય દેખ આર આમી દેખી આર દોસ્ત જેનો ના દેખે મન તું જોજે હું જોઉં બીજું કોઈ ન જુએ અને પછી એમાં ઉમેરે છે દોસ્ત પણ ન જુએ દોસ્ત એટલે સ્વામી શારદાનંદજી એ રામકૃષ્ણ મઠ વિશેના ફર્સ્ટ જનરલ સેક્રેટરી એ મા શારદાજી ઉદ્બોધન ભવનમાં દરવાન તરીકે રહેતા લાઠી લઈને ઉભા રહેતા ત્યાં કોઈ અંદર જાય નહીં તો એને એમણે દોસ્ત બનાવ્યા હતા કે દોસ્તને પણ ખબર ન પડવી જોઈએ કે આપણે મા શારદાલી આપણી પાસે આવી ગયા છે એટલે કે દોસ્ત તો જેનો ના દેખે દોસ્ત પણ ન જુએ એ જ પદ્મ વિનોદ પછી માની કૃપાથી ઠાકોરની કૃપાથી છેવટે જ્યારે મળતી વખતે હા પ્રિયનાથ હા પ્રિયનાથ હા પ્રિયનાથ કરતાં કરતા દેવને પ્રિયનાથ કહીને બોલાવતો દેવ પાસે તેને એટલો પ્રેમ મેળ્યો હતો પ્રિયનાથ એમણે નામ આપ્યું હતું પ્રિયનાથ પ્રિયનાથ કરતા કરતા એણે પોતાનું શરીર છોડ્યું એ ધન્ય થઈ ગયું પદ્મ વિનો દારૂડિયો પણ એવું પરિવર્તન આવ્યું કે મહાન ભક્ત બની ગયો એ રામકૃષ્ણ મા દેવી એ કૃપામાં કેટલા લોકો કેટલા કેટલા લોકો એ મહાન ભક્ત બની ગયા અને કેવી રીતે ઉદ્ધાર થઈ ગયો અદ્ભુત તો અહીંયા કહે છે પ્રેમથી હૃદય રાખો સ્નેહમય શ્યામામાને શ્રી રામકૃષ્ણ વિજયને કહે છે ભગવાનના શરણાગત થઈને હવે લજ્જા ભય એ બધાનો ત્યાગ કરો હું હરિનામ લેતો લેતો નાચું તો માણસો શું કહેશે એ બધા ખ્યાલ છોડી દો લજ્જા ઘૃણા ભય એ ત્રણ રહેતા ઈશ્વરના દર્શન ન થાય લજ્જા ઘૃણા ભય જાતિ અભિમાન છુપાવવાની ઈચ્છા એ બધા પાશ એટલે કે બંધન છે એ બધા જાય તો જીવની મુક્તિ થાય પાસબદ્ધ જીવ પાસ મુક્ત શિવ પાસ એટલે બંધન બંધન જ્યાં સુધી ત્યાં સુધી જીવ જ્યાં સુધી જ્યાં બંદન નીકળી ગયા ત્યારે શિવ લજ્જા ઘૃણા ભય તીન થાકતે નોય આ બંગાળીમાં કહેવત રામકૃષ્ણદેવ કહેતા અને મા શારદ પણ કહેતા લજ્જા ઘૃણા ભય તીન થાકતે નોય એટલે કે આ જ્યાં સુધી આ ત્રણ છે ત્યાં સુધી ઈશ્વર દર્શન ન થાય પણ એ બહુ ઊંચી અવસ્થા છે એ બધા જાય તો જીવની મુક્તિ થાય પાશબદ્ધ જીવ પાશમુક્ત શિવ ભગવાન પર પ્રેમ દુર્લભ વસ્તુ છે પ્રથમ તો સ્ત્રીની સ્વામીમાં જેવી નિષ્ઠા હોય એવી નિષ્ઠા ઈશ્વરમાં આવે ત્યારે જ ખરી ભક્તિ આવે શુદ્ધ ભક્તિ આવવી બહુ કઠણ ભક્તિથી મન ઈશ્વરમાં લીન થાય ત્યાર પછી ભાવ ભાવ થતા માણસ આશ્ચર્યથી વાણી શૂન્ય થઈ જાય પ્રાણવાયુ સ્થિર થઈ જાય એની વડે કુંભક થાય જેવી રીતે બંદૂકમાંથી ગોળી છોડતી વખતે થાય એવી રીતે જે માણસ ગોળી છોડે તે વાણી શૂન્ય થઈ જાય અને તેનો વાયુ સ્થિર થઈ જાય બસ તેવી રીતે જે ભાવ અવસ્થામાં આવે ભક્તિથી એની વાણી પણ બંધ થઈ જાય વાણી શુદ્ધ થઈ જાય અને એનો પ્રાણ વાયુ સ્થિર થઈ જાય પોતાની મેળે કુંભક થઈ જાય કુંભક કરવો ન પડે ઈશ્વર પર પ્રેમ આવવો એ બહુ દૂરની વાત ચૈતન્ય દેવને પ્રેમ થયો હતો ઈશ્વર પર પ્રેમ આવે એટલે બહારની વસ્તુ ભૂલી જવાય જગત ભૂલી જવાય પોતાનો દેહ જે આટલી પ્રિય વસ્તુ તે પણ ભૂલી જવાય જો સાચો પ્રેમ આવે તો એમ કહીને પરમહંસ દેવ વળી ગીત ગાય છે એ દિન ક્યારે આવશે બોલતા આંસુની ધારા વહે એ દિન ક્યારે આવશે સંસારની વાસના જાય એ દિન ક્યારે આવશે અંગે રોમાંચ થાય એ દિન ક્યારે આવશે બહુ સુંદર ગીત છે એ શ્રી રામકૃષ્ણ દેવ પ્રિય ગીત શ્રી રામકૃષ્ણ પોતે ગાય છે સ્વામી વિવેકાનંદ જ્યારે આવતા ત્યારે પણ આ ગીત શ્રી રામકૃષ્ણ પાસે ગાતા કોતો દિને હોવે પ્રેમ સંચાર ક્યારે એ પ્રેમ સંચાર થશે હોવો પૂર્ણ કામ બોલવો હરિનામ નયોને જોરીબે પ્રેમ અશ્રુધાર કોતો દિને હોવે પ્રેમ સંચાર હે ઈશ્વર હે પ્રભુ એવો ક્યારે પ્રેમ આવશે મનમાં દિલમાં આવશે પ્રેમ હૃદયમાં આવશે કે ભગવાનનું નામ લેતા લેતા આંખમાંથી આંસુ જશે અને બધા જેટલી મનમાંથી બાકી બધી ઈચ્છાઓ એ ચાલી જશે એક જ ઈચ્છા રહેશે દર્શનની એ દિન ક્યારે આવશે કે જ્યારે ઈશ્વરનું નામ લેતા હશે અંગે રોમાંચ થશે એ બહુ સુંદર ભજન બહુ સુંદર ગીત શ્રી રામકૃષ્ણ ગાય છે शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् कृष्णार्पणमस्तु तव कथामृतम् तप्तजीवनम् कविभीर्डितम् कल्मषापुणमङ्गलं श्रीमगा <coughs> <coughs> श्री रामकृष्ण कथामृते बस्सो करी तेमा આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણદેવના સંસ્પર્શમાં માસ્ટર મહાશય મહેરનાથ ગુપ્ત મો આવે છે અને કેવી રીતે એમના જીવનમાં અદભુત પરિવર્તન થાય છે નીકળ્યા હતા તેઓ આત્મહત્યાના ઇરાદાથી પરંતુ તેમને નવું જીવન મળે છે પરમ શાંતિ પ્રાપ્ત થાય છે ગુરુની પ્રાપ્તિ થાય છે અને પછી શ્રી રામકૃષ્ણદેવના ભક્તો સાથેના જે વાર્તાલાપો એ પોતાની ડાયરીમાં લખી રાખે છે અને એ જ ડાયરી શ્રી રામકૃષ્ણ કથાવૃત આકારે પ્રકટ થાય છે અને પછી પહેલા બંગાળીમાં પછી હિન્દી ગુજરાતી તામિલ તેલુગુ મરાઠી ઓડિયા અને વિભિન્ન ભારતીય ભાષાઓમાં પછી અંગ્રેજીમાં ધ ગોસ્પિલ ઓફ શ્રી રામકૃષ્ણ જર્મન ફ્રેન્ચ સ્પેનિશ ડચ રશિયન આવી રીતે અનેક ભાષાઓમાં એના અનુવાદો થાય છે અને લાખો કૃતો એની વેચાઈ ગઈ અને આજે પણ લાખો લોકો એમાંથી શાંતિ મેળવી રહ્યા છે અને શ્રી રામકૃષ્ણ કથામૃતના જે ત્રણ ભાગ છે ગુજરાતીમાં તેના પ્રથમ ભાગના પંદરમા ખંડના પહેલા અધ્યાયની ચર્ચા આપણે પ્રારંભ કરવાની છે ખંડ પંદરમો સેન સાથે છેલ્લી મુલાકાત અધ્યાય પહેલો કમલકુટેરે શ્રી રામકૃષ્ણ આપણે જોયું કે શ્રી એ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે અને પહેલા પણ સેન સાથેની ઘણી બધી મુલાકાતોનું વર્ણન એની ચર્ચા આપણે કરી હતી શ્રી રામકૃષ્ણ દેવ વિશે સમસ્ત જગતમાં જો સૌથી પહેલી વાર કોઈએ પરિચય આપ્યો હોય તો એ કેશવચંદ્ર સેન અત્યંત સુવિખ્યાત લેખક રાણી વિક્ટોરિયા એમના લેક્ચર સાંભળવા આવતા ઇંગ્લેન્ડમાં અને ખૂબ પ્રખ્યાત હતા યુવાનોના રોલ મોડેલ હતા એ વખતના યુવાનો માટે કેશવચંદ્ર સેન કે હું પણ બ્રાહ્મણ સમાજનો મેમ્બર છું તો એક જાતનો એ અભિમાન એ એમને ગૌરવની લાગણી અનુભવાતી તો એ કેશવચંદ્ર સેન ઇન્ડિયન મિરર નામની પત્રિકા સમસ્ત બંગાળમાં અને પછી ભારતમાં ને વિશ્વમાં શ્રી રામકૃષ્ણદેવની જાણકારી થઈ શ્રી રામકૃષ્ણ જે આવી અદ્ભુત સાધનાઓ કરી છે અને આવી રીતે અદભુત એ ઐતિહાસિક સાધનાઓ કરી છે એ દક્ષિણ ખૂણામાં એ મંદિરમાં બેસીને પંચોટી તળે એ કોઈ જાણતું નહોતું એ તો કેશવચંદ્ર સેન એમના સંપર્કમાં આવ્યા અને એમની અદભુત આધ્યાત્મથી પ્રભાવિત થયા ઇન્ડર મિરરમાં લખવાનું એમણે પ્રારંભ કર્યું ત્યારે આ યંગ બેંગોળ જેને કહેવામાં આવે છે ત્યાંના વખતના કોલેજના વિદ્યાર્થીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ શ્રી રામકૃષ્ણ દેવ પાસે આવતા શરૂ થયા તો આ બે વ્યક્તિઓએ શ્રી રામકૃષ્ણ દેવના જે શરૂઆતના યુવક ભક્તોને લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે એક માસ્ટર મહાશય મહેન્દ્ર ગુપ્ત મ એમની સ્કૂલમાં એ પોતે માસ્ટર હતા એમની સ્કૂલમાં કોઈ પણ સારા છોકરાઓ હોય તો દેવ કહેતા જો સારા સારા છોકરાઓને મારી પાસે લઈ આવજો સારા સારા છોકરાઓ કોણ પૈસાવાળા નહીં દેખાવ નહીં સારા છોકરાઓનો અર્થ છે જેમાં આધ્યાત્મિક ચેતના જાગૃત થયેલી છે જેનામાં આધ્યાત્મિક સંસ્કારો છે અને માસ્ટર માસે આવા સારા સારા છોકરાઓને લાવતા અને એ શ્રી રામકૃષ્ણ એને અંગત રીતે ઘણી બધે જાતના ઉપદેશો આપતા અને એ જેટલા છોકરાઓને એ સારા સારા છોકરાઓને લાવવામાં માસ્ટર માસે અગત્યનો ભાગ ભજવ્યો છે અને કેટલાક લોકો તેમાંથી પછી સંન્યાસી થઈ ગયા એટલા માટે એ માસ્ટર માશનું નામ પડ્યું હતું છેલે ધરા માસ્ટર છોકરાઓને પકડવા વાળું માસ્ટર છોકરાઓને પકડી પકડી અને રામકૃષ્ણદેવ રણમાં આપી જાય એટલે એવી રીતે એમને બધા ચીડવતા આ ધરા માસ્ટર છોકરાઓને પકડી પકડીને પાસે ફસલાવે અને બીજા જે યંગ બેંગોલને આ રામકૃષ્ણદેવના સંકજામાં લાવવા માટે જે મહત્વનો ભાગ હોય છે કેશવચંદ્ર સેન એ ઇન્ડિયન નિરમાં લખતા અને એ વખતના કોલેજના વિદ્યાર્થીઓ બહુ પોતાની જાતને માનતા અમે ઇંગ્લિશ ટ્રેડિશન પ્રમાણે જઈએ અમે તો બ્રિટિશર્સના ફોલો કરીએ અમે મોડર્ન છીએ અમે આ ધર્મ ગરમમાં નથી માનતા એટલે બ્રાહ્મ સમાજના લીડર પણ એમ જ કહે છે કે આ બધું ધટિંગ છે એમને ગમતું એટલે એમના માટે રોલ મોડલ બનતા કેશવ કેશવચંદ્રસેન અને એમની પાસેથી આ વાતો સાંભળી કેશવ ચંદ્ર પાસેથી પ્રથમ વાર શ્રી રામકૃષ્ણદેવ વિશે અને આવી રીતે આ યંગ બેંગોલ આવતા થયા એમની પાસે રામકૃષ્ણદેવ પાસે તો કેશવચંદ્રસેને બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે શ્રી રામકૃષ્ણ દેવને એમના યુવક ભક્તોને મેળવવામાં એવી જ રીતે સેન સુવિખ્યાત વક્તા તો હતા બહુ મહાન વક્તા હતા સમાજ સુધારક પણ હતા એમને સાધારણ બ્રહ્મ સમાજ ચાલુ કર્યું મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોના શિષ્ય હતા પણ એ બ્રાહ્મ આદિ બ્રહ્મ સમાજથી અલગ થઈ અને એમણે બીજા બ્રહ્મ સમાજની સ્થાપના કરી પરંતુ આધ્યાત્મિકતાનું ઊંડાણ એમને મળ્યું શ્રી રામકૃષ્ણ સંસ્પર્શમાં એ જે વિભિન્ન ઉપદેશો રામકૃષ્ણ કથાવતમાં આપ્યા છે કે શાહ ઉપર તર્યા શું થશે અંદર ડૂબકી મારો અંદર ડૂબકી મારો આ બધા જે ઉપદેશો અને જગદંબાનો સ્વીકાર કરો પહેલા એ લોકો જગદંબાનો સ્વીકાર નહોતા કરતા શક્તિની ઉપાસનામાં નહોતા માનતા પરંતુ શ્રી રામકૃષ્ણ સંસ્પર્શમાં આવીને આ જે પરંપરાવાદ પરંપરી પરંપરિક પારંપરિક જે હિન્દુ ધર્મની અંદર પણ કેટલીક વિશેષતાઓ રહેલી છે એ શ્રી રામકૃષ્ણ આવીને સમજ્યા ના જો આ રીતની સાધનાઓ રામકૃષ્ણ દેવ જેવા મહાપુરુષને જન્મ આપી શકે તો આ વિધિઓ પણ ખોટી નથી એ જગદંબાની ઉપાસના પણ ખોટી નથી આ વાત કેશવચંદ્રને સમજાવી હતી

અઠ્યાવીસમી નવેમ્બર ઈસવીસન અઢારસો ત્યાં આજે એક ભક્ત કમલકુટીર પૂર્વ બાજુના ફૂટપાથ પર આટા મારી રહ્યા છે જાણે કે કોઈકના સારું આટું થઈને રાહ જોઈ રહ્યો છે કમલકુટિરની ઉત્તરમાં મંગળવાડી ત્યાં ઘણા બ્રાહ્મ સમાજી ભક્તો રહે છે કમલકુટિરમાં કેશવ રહે છે કેશવનો મંદવાળ વધી ગયો છે ઘણા લોકો કહે છે કે કદાચ આ વખતે કેશવના બચવાની આશા નથી શ્રી રામકૃષ્ણ કેશવને બહુ ચાહતા આજે કેશવને જોવા આવવાના છે દક્ષિણેશ્વર કાલી મંદિરથી આવી રહ્યા છે એટલે ભક્ત વાટે જોયા કરે છે કે ક્યારે આવે કમલકુટી સર્ક્યુલર રોડની પશ્ચિમ બાજુએ કોલકાતામાં સર્ક્યુલર રોડ બહુ ફેમસ છે એટલે રસ્તા ઉપર જ ભક્ત ફરી રહ્યો છે બપોરના બે વાગ્યાથી તે વાટ જોઈ રહ્યો છે કેટલાય માણસો જઈ રહ્યા છે તે જોયા કરે છે રસ્તાની પૂર્વ બાજુ વિક્ટોરિયા કોલેજ ત્યાં કેશોના બ્રાહ્મ સમાજની ઘણી ઘણી બ્રાહ્મ મહિલાઓ અને તેમની કન્યાઓ ભણે રસ્તા પરથી સ્કૂલની અંદરનો ઘણો ખરો ભાગ જોઈ શકાય તેની ઉત્તરે એક મોટા વાડી બંગલામાં કોઈ અંગ્રેજ સજ્જન રહે છે તેનો ભક્ત કેટલીક વાર થયા જોયા કરે છે કે તે બંગલામાં કંઈક આફત આવી જણાય છે થોડા વખત પછી કાળો પોશાક પહેરેલા કોચમેન અને ખાસદાર શબ્દ લઈ જવાની ગાડી લઈને આવ્યા દોઢ બે કલાકથી આ બધી તૈયારી થઈ રહી છે આ મર્થ ધામ છોડીને કોઈ ચાલ્યું ગયું છે એટલે આ તૈયારી પેલો ભક્ત વિચાર કરી રહ્યો છે કે માણસ દેહ ત્યાગ કરીને ક્યાં જાય આ ખરેખર તો રામકૃષ્ણ દેવ સાથે એનો કોઈ સંબંધ નથી

આની પહેલાની જે વાત થઈ હતી મૃત્યુ વિશેની એનો કે આપણને એક યાદ દેવડાવી દીધી કે કે શ્રી રામકૃષ્ણ વારંવાર કહેતા આ ધામ છોડીને જવું પડશે એ જાણે કે વિચારો એમને શ્રી રામકૃષ્ણ દેવે જે વાતો એમને કહી હતી એને તાકી કરવા માટે જાણે કે આ દ્રશ્ય દેખડાયું દેખાયું શ્રી રામકૃષ્ણ દેવે અહીં આવીને જુએ છે કે આવી રીતે શબ્દને લઈ જાય છે અંગ્રેજોમાં આવે લોકો દફનાવે શબ્દ અગ્નિસંસ્કાર સંસ્કાર ન કરીને આવી ગાડી આવે કાળો પોશાક કરીને અને પછી એ ગાડીમાં લઈ જાય અને ત્યાં ત્યાં પછી કબરમાં કબર નાખી દે આવી બધી પણ આ મુખ્ય વાત છે કે જો કે શ્રી રામકૃષ્ણ સાથે આનો કોઈ સંબંધ નથી કારણ કે આની પહેલાના અધ્યાયમાં આપણે જોયું કે માસ્ટર મહાશય શ્રી રામકૃષ્ણ કહે છે જુઓ આ બધું બે દિવસનું છે બધું છોડીને જવું પડશે એ મૃત્યુની જે વાત કરી હતી એ જાણે કે માસ્ટર ભૂલી ન જાય એ યાદ દેવડાવવા માટે જાણે કે ગયા હા જોઈ રહ્યા છે રામકૃષ્ણ આવવાની અને જોઈશું પેલી ગાડી કે જેમાં પેલા શબ્દને લઈ જાય છે અને જાણે કે આ વાત એમની પાકી થઈ ગઈ ઉત્તર થી દક્ષિણ બાજુ કેટલી ગાડીઓ આવી રહી છે વચ્ચે વચ્ચે ભક્ત છે કે ઠાકોર આવે છે કે નહીં સમય લગભગ વાગ્યાનો ત્યાં ગાડી આવી કલાક વાગે આ ગાડી આવી સાથે લાટુ અને બીજા એક બે ભક્તો એ ઉપરાંત માસ્ટર અને દાખલ પણ આવેલ છે કેશવના ઘરના માણસો આવીને ઠાકોરને સાથે લઈને ઉપર ચડી ગયા દિવાન ખાનાની દક્ષિણ બાજુની ठाकुर એક પાટ મૂકેલી હતી તેના પર કેશવું તે અધીરા થયા છે નમ્ર ભાવે કહે છે કે તે હજી હમણાં સુતા છે થોડીક માં આવશે કેશવને બહુ જ ગંભીર માંદગી છે તેથી તેના શિષ્યો ઘરના માણસો આટલા સાવચેત પણ પરમહંસ દેવ

તમે જ એમ કરો છો હું પોતે જ અંદર જાઉં પ્રસન્ન ઠાકુરને ભૂલાવીને કેશવની વાતો કહે છે પ્રસન્ન કહે છે તેમની અવસ્થા બીજી જાતની થઈ ગઈ છે આપની પેઠે જ માની સાથે વાતો કરે માં જે કહે તે સાંભળે માં એટલે જગદંબા હસે રડે કેશવ માની સાથે વાતો કરે હસે રડે એ શબ્દો સાંભળતાની સાથે જ ઠાકુર ભાવમગ્ન થાય છે જોત જોતામાં ઠાકુર સમાધિ મગ્ન શિયાળાના દિવસો એટલે શરીરે લીલા રંગની બનાતનું ગરમ પહેરણ પહેરણની ઉપર એક બનાત ઓઢેલી ઉન્નત સ્થિર બિલકુલ મગ્ન ઘણી વાર સુધી એ અવસ્થામાં છે સમાધિ ઉતરતી નથી સંધ્યા થઈ છે ઠાકુર જરા સ્વસ્થ થયા છે બાજુના દીવાનખાનામાં દીવો પેટાવવામાં આવ્યો છે ઠાકુરને એ ઓરડામાં બેસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે મહામુસીબતે ઠાકોરને દિવાનખાનામાં લઈ જવામાં આવ્યા થોડીક નાનકડી પણ વાત અને શ્રી રામકૃષ્ણદેવને સમાધિ થાય છે જ્યાં સાંભળ્યું કે કેશવ સેન આજકાલ માનું નામ લે છે અને માનું નામ લઈને હસે છે રડે છે એટલો આહલાદ થાય છે શ્રી રામકૃષ્ણ દેવને કે ભાવ અવસ્થામાં આવી જઈ અને સમાધિ અવસ્થામાં ચાલે જાય છે એના માન મા દિવાળખાના લઈ જાય છે ઓરડામાં ઘણોય સામાન કોચ ખુરશી કપડા રાખવાના ઘોડા ગેસનો દીવો ઠાકુરને એક કોચ ઉપર બેસાડવામાં આવ્યા કોચની ઉપર બેસતા જ વળી બાહ્ય જ્ઞાન રહિત ભાવ મગ્ન કોચની ઉપર નજર કરીને જાણે કે નશાના ઘેલમાં કંઈક બોલી રહ્યા છે પહેલા આ બધાની જરૂર હતી હવે પછી શું જરૂર રાખાલને જોઈને રાખાલ તું આવ્યો છે બોલતા બોલતા ઠાકોર વળી કઈક જોયે છે બોલે એ માં આવ્યા છો વડી સાડી પહેરીને શું દેખાડો છો માં માં ઠાકુર ને મહાભાવનો નશો ચડેલો છે ઓરડો પ્રકાશ નય બ્રાહ્મણ ભક્તો ચારે બાજુ બેઠા છે લાટુ રાકાલ માસ્ટર વગેરે પણ પાસે બેઠેલા છે ઠાકુર ભાવ અવસ્થામાં પોતાની મેળે બોલે છે દેહ અને આત્મા દેહ ઉત્પન્ન થયો છે તેમજ થશે કાચી હોય ત્યારે ફળ અને છાલને જુદા કરવા બહુ કઠણ ઈશ્વરના દર્શન કરવાથી તેની પ્રાપ્તિ કરવાથી દેહ ભાવના જાય ત્યારે દેહ જુદો અને આત્મા જુદો એમ લાગે અહિયાં સોપારીનું ઉદાહરણ આપ્યું અન્ય જગ્યાએ નારિયરનું ઉદાહરણ આપ્યું છે કે નારિયેલ જ્યારે કાચું હોય ત્યારે એક સાથે જ્યારે પાકું થાય ત્યારે એ પાકા નાળિયેળમાંથી ગળગળ ગળ ગળ અવાજ આવે એટલે જે છે આખું એ અલગ થઈ જાય રસ અલગ થઈ જાય એવી જ રીતે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એને પછી પોતાનો દેહ અને આત્મા એ બંને અળગા લાગે નહીં તો ત્યાં સુધી દેહ અને આત્મા બધાય ને મન એક સાથે લાગે એ અલગ જુદા કરી શકે નહીં જરાક આપણને લાગે ચિત્તે આપણે આત્મા જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એ જાણે છે કે હું આત્મા છું એને પછી આ શરીર ઉપર ઓપરેશન કરવામાં આવે એને સ્થેસિયા લેવાની પણ જરૂર નથી વગર એને ઓપરેશન કરાવી શકે રામકૃષ્ણ દેવ સાક્ષાત શિષ્ય સ્વામી તુર્યાનંદજી મહારાજ એ બનારસમાં હતા ને પીઠ પર બહુ મોટો ગુમળું થયું કેબન ને જેને કહેવાય તો પછી બહુ વકરી ગયું હવે ઓપરેશનની જરૂર હતી એટલે ડોક્ટર આવ્યા છરી લઈને અને ઓપરેશન કરવા માટે એને શિષ્યા એને નાખવું પડે લોકલ એનેસિયા દેવું જ પડે નહીં તો પછી તો બહુ દૂર દળત થાય લોકલ એન્સ્ટિટ્યુટ સ્વામી ટુડિયાની માં જે કહ્યું ના ના જરૂર નથી એનેસ્ટેશિયાની જરૂર નથી તમે એમને ઓપરેશન કરો ડોક્ટર કે પણ બહુ દુખશે કંઈ વાંધો નહીં અને આશ્ચર્યની વચ્ચે દોઢ કલાક ઓપરેશન ચાલ્યું સ્વામી તુર્યાનંદજી મહારાજે એક હુંકારો પણ ન કર્યો બધું ઓપરેશન પડતું ગયું ડૉક્ટર તો એકદમ અદભુત થઈ ગયા આવો ઓપરેશન તો કોઈ જોયો નથી આટલું બધું

તે દિવસે આવડું મોટું ઓપરેશન કર્યું જરાક હું કરો નહીં અને આ તો નાનકડું ડ્રેસિંગ કરવાના જરાય ના દુખે થોડુંક જ દુખે તો ચિત્કાર કરો છો અરે પણ પેલા કેવું જોઈએ ને કે તમે મારું ડ્રેસિંગ કરવાના છો કીધા વગર તમે ડ્રેસિંગ શરૂ કર્યું ત્યારે તમે મને કીધું તો હું ઓપરેશન કરવાના છું એટલે મેં ધ્યાન કર્યું અને મારા મન મારા આત્માને શરીરથી અલગ કરી નાખ્યો મારા મનને અલગ કરી નાખ્યું કે ના હું આત્મામાં લીન થઈ ગયો દેહને અલગ કરી નાખ્યું પછી દેહ સાથે મારો સંબંધ નથી એટલે મને દુખાવો ન થાય પણ અત્યારે તો હજી તમે મને ચેતવણી નથી આપી એટલે મારો દેહ અને આત્મા એક સાથે છે દેહ અને મન બધું ચિત્ત અને આત્મા બધું એક સાથે છે એટલે તરત જ દુખાવો છે તો કહેવાનો અર્થ એ છે કે જે લોકો આત્મજ્ઞાની છે એ લોકો પાસે એવી કેપેસિટી છે ધારે તો પોતાના મનને આ દેહથી અલગ કરી શકે અને આત્મામાં વિનિષ્ઠ થઈ શકે અદ્ભુત એ આત્મજ્ઞાની તો શ્રી રામકૃષ્ણ કહે છે દેહ અને આત્મા અલગ છે એ આપણને ક્યારે અનુભૂતિ થાય જોઈએ આટલું મોટું દુઃખ પડ્યું પણ કઈ અસર કેમ એને ખબર પડે છે કે આ તો દેહનું દુઃખ છે મનનું દુઃખ છે હું દેહ નથી હું મન નથી હું બુદ્ધિ નથી હું ચિત્ત નથી હું અહંકાર નથી

એને જુદા કરો બહુ કઠણ પણ ઈશ્વરના દર્શન કરવાથી તેની પ્રાપ્તિ કરવાથી દેહ ભાવના જાય ત્યારે દેહ જુદો અને આત્મ જુદો નારિયેર ગડગડ ગડ ગડ કરે તમે અલગ કાઢી શકો પણ જ્યાં સુધી કાચું છે નાળિયેર તો તમે અલગ નહીં કરી શકો બધું સાથે જ આવશે પાણી કરવા જાઓ એ નાળિયેર અને બધું એક સાથે પણ પાકી જાય પછી અંદરનો જે ગુદો છે અલગ થઈ જાય એમ આત્મજ્ઞાનનો પાકું થાય

કેટલામાં ઠાકુર કોચ ઉપરથી ઉતરીને નીચે બેઠા કેશવ ઠાકુર ના દર્શન કરીને જમીન પર માથું નમાવીને ઘણી વાર સુધી પ્રણામ કરી રહ્યા પછી ઉઠી બેઠા ઠાકુર હજી ભાવ અવસ્થામાં છે પોતાની મેળે કંઈક બોલી રહ્યા છે ઠાકોર માની સાથે વાતચીત કરી રહ્યા છે ખંડ પંદરમો અધ્યાય બીજો બ્રહ્મ અને શક્તિ નો અભેદ હવે કેશવ ઊંચે અવાજે બોલે છે હું આવ્યો છું હું આવ્યો છું એમ કહીને શ્રી રામકૃષ્ણનો ડાબો હાથ હાથમાં લીધો અને એ જ એક ચીતે સાંભળી રહ્યા છે શ્રી રામકૃષ્ણ કહે છે જ્યાં સુધી ઉપાધિ ત્યાં સુધી વિવિધતાનું ભાન જેમ કે કેશવ પ્રસન્ન અમૃત એવું બધું પૂર્ણ જ્ઞાન થાય એટલે એક ચૈતન્યનું ભાન થાય આ બધી વિવિધતા આપણે જોઈએ છીએ કારણ કે આપણે અજ્ઞાનમાં છીએ જ્યારે જ્ઞાન આવશે ત્યારે બધાની અંદર એક ચૈતન્ય ત્યારે દેખે કે એક જ ચૈતન્ય આ જીવ જગત ચોવીસ તત્વો વગેરે બધું થઈ રહેલ છે તો પણ શક્તિનો ભેદ એ ચૈતન્ય જ બધું થઈ રહેલ છે ખરું પણ કોઈ જગ્યાએ શક્તિનો વધુ પ્રકાશ તો કોઈ જગ્યાએ ઓછો પ્રકાશ વિદ્યાસાગર કહે છે કે ઈશ્વરે શું કોઈને વધુ શક્તિ આપી છે અને કોઈને ઓછી શક્તિ આપી છે મેં કહ્યું કે જો એમ ન હોત એક માણસ માણસને હરાવી દે કેમ કરીને અને તમને જે અમે મળવા આવ્યા છીએ એ શું કરવા મળવા આવ્યા છીએ તમારા માટે વિશેષ શક્તિ છે એટલે તમને મળવા આવ્યા છે એક જણ પચાસ માણસને હરાવી દે કુસ્તીમાં એક સાથે વિશેષ શક્તિ છે શક્તિનો ભેદ તો પ્રકાશ કરે ત્યાં વધુ શક્તિ જમીનદાર તેની બધી જગ્યાએ રહે પરંતુ અમુક દિવાનખાનામાં એ મોટે ભાગે બેસે તેમ ભક્ત ભગવાનનું નું ખાનું ભક્તના હૃદયમાં ભગવાનને લીલા કરવાનું ગમે ભક્તના હૃદયમાં ભગવાનની વિશેષ શક્તિ અવતીર્ણ થાય બહુ મોટી વાત ભગવાન બધી જગ્યાએ રહે છે પણ આ છે એમનો હૃદય એ ભગવાનનો ડ્રોઈંગ રૂમ ત્યાં સૌથી વધારે રહે બાકી બધી જગ્યાએ રહે પણ સૌથી વધારે રહે ભક્તના હૃદયમાં એ એમનો ડ્રોઈંગ રૂમ એમનું દિવાન ખાનું એમાં સૌથી વધારે રહે ક્યાં એમને ગમે રહેવાનું ક્યાં પોતાની લેવા વધુ કરે ભક્તના હૃદયમાં ભગવાનને લીલા કરવાનું ગમે ભક્તના હૃદયમાં ભગવાનની વિશેષ શક્તિ એના લક્ષણ શું જ્યાં કાર્ય વધુ ત્યાં શક્તિનો વધુ પ્રકાશ એ શક્તિ અને પરબ્રહ્મનો અભેદ એકને છોડીને બીજાનો વિચાર કરી શકાય નહીં જેમ કે જ્યોતિ અને મણી મણિને છોડીને મણિની જ્યોતિનો વિચાર કરી શકાય નહીં તેમજ જ્યોતિને છોડીને મણિનો વિચાર કરી શકાય નહીં જેમ કે સાપ અને તેની વાકી ચૂકી ચાલ સાપને ને મૂકીને તેની વાકી ચૂકી ચાલનો વિચાર કરી શકાય નહીં તેમજ સાપ ની વાકી ચાલ ને સાપ નો વિચાર કરી શકાય નહીં તો જે વસ્તુ અને શક્તિ એ બંને અભેદ છે આદ્ય શક્તિ જ આ જીવ જગત અને ચોવીસ તત્વો થઈ રહેલ છે અનુલોમ અને વિલોમ ઈશ્વર માંથી આ સૌ જગત બ્રહ્માંડના ઉત્પન્ન થવાની રીતને અનુલોમ માર્ગ કહેવાય અને આ સમસ્ત જગત બ્રહ્મા લીતને અનુલોમ થઈ ગયું જયારે પાછું પાછું સંકોચાય અને બ્રહ્મમાં લીંક થઈ જાય ત્યારે વિલોમ અનુલોમ અને વિલોમ હંમેશા ચાલી રહ્યું છે રાખાળ નરેન્દ્ર તથા બીજા ભક્તો સારું હું વ્યાકુળ થાઉં છું શા માટે હાજરાએ કહ્યું એ છોકરાઓ માટે તમે વ્યાકુળ થઈને ફરો છો તો પછી ઈશ્વરનું ચિંતન કરશો ક્યારે એ હાજરા માણસે પ્રતાપચંદ્ર હાજરાનો વિશેષ રોલ છે દરેક ફિલ્મ હોય ને એ ફિલ્મમાં ફક્ત હીરો હોય તો ફિલ્મ જામે નહીં એમાં વિલિયન હોવો જોઈએ વિલિયન હોય તો ફિલ્મ જામે તો એ ચૈતન્ય દેવ સાથે પણ આવ્યા વિલિયન થોડા કૃષ્ણ સાથે પણ આવ્યા એ રામકૃષ્ણ લીલમાં આ હૃદય અને હાજરામાં હશે આ બધા વિલિયનનો નો રોલ કરે રામકૃષ્ણ કે એનું બધું ઊંધું જ કે રામકૃષ્ણ એમણે શિખામણ આપે રામકૃષ્ણ એમને શિખામણ આપે છે આ તમે આ નરેન નરેન કરીને કરો છો આ બધા છોકરાઓ ખાતર આવા આવા નાના છોકરાઓ માટે તેને આખો દિવસ રાત ચિંતા ચિંતક ભગવાન નું ધ્યાન ક્યારે કરશો રામકૃષ્ણ દેવ અને રામકૃષ્ણ દેવ તો સાવ સરસ ભાવના હવે એને ખબર નથી કે હાજરા ને આજ એને તો દર આખી પંચાયત જ કરવાની આદત છે કઈ ને કઈ પંચાયત કરશે કોઈ ને કોઈની પંચાયત કરશે ત્યાં ઓટલા ઉપર બેસીને એ જ કરવાનું ચોવીસ કલાક એને તો શ્રી રામકૃષ્ણ કહે છે એ સાંભળીને મને તો મોટી ચિંતા થઈ ગઈ મેં માને કહ્યું માં આ શું થયું હાજરા કહે છે કે છોકરાને માટે તમે શું કામ ચિંતા કરો છો ત્યાર પછી ભોળાનાથને મેં કહ્યું ભોળાનાથ કોણ છે પ્રથમ કાદી મંદિરનો કારકુન હતો અને પછીથી ખજાંતી થયો કહે છે કે મહાભારતમાં એનો ખુલાસો છે સમાધિવાન પુરુષ સમાધિમાંથી ઉતરીને જગતમાં શેને આધારે રહે એટલે સત્તગુણી ભક્તોને લઈને રહે મહાભારતનું પ્રમાણ મળ્યું ત્યારે ચિંતા ગઈ સૌનું હાસ્ય આ રામકૃદ એવા સરળ છે હાજરા માસે કઈ કહી દીધું અને ચિંતા પડી ગઈ હા વાત તો સાચી છે મારે ભગવાનનું ચિંતન છોડીને મા જગદમન ચિંતન આ શું છોકરા નરેન 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 કરું છું રાખાલ રાખાલ કરું છું વાત તો બહુ સાચી છે એકદમ ચિંતા પડી ગઈ પણ જ્યારે ભોળા કે ના તમે તો અત્યંત ઉચ્ચ કોટીના છો અને આ જે સમાધિવાન પુરુષો છે એ પછી પોતાનો દેહ ટકાવી શકે નહીં બહુ સત્યોગુણ જો વ્યક્તિ હોય એની સાથે જો વાતચીત ન કરે તો દેહ ટકે નહીં એટલે ભોળાનાથ પાસેથી આ વાત સાંભળી ત્યારે નિરાશ થઈ એમાં હાજરાનો વાંક નથી પછી રામકૃષ્ણ એમાં શું અક્કલ એમાં હાજરાનો વાંક નથી સાધક અવસ્થામાં બધું મન નેતી નેતી કરીને ઈશ્વર તરફ વાળવું જોઈએ સિદ્ધ અવસ્થામાં જુદી વાત એને શું ખબર પડે કે રામકૃષ્ણ છે તો સીધા અવસ્થામાં છે સાધક અવસ્થા માટે છે કે કોઈનો બીજાનો વિચાર ઈશ્વર સિવાય બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુનું ચિંતન કરવું જોઈએ નહીં નેતી નેતી ને નહીં આ નહીં આ નહીં આ નહીં ફક્ત ઈશ્વર ફક્ત ઈશ્વર પરંતુ સિદ્ધ અવસ્થા થઈ ગયા પછી રામકૃષ્ણ સિદ્ધ અવસ્થા છે સમાધિ અવસ્થા છે અને એટલા માટે કહે છે એમાં હાજરાનો વાત નથી સાધક અવસ્થામાં બધું મન નેથી નેતી કરીને ઈશ્વર તરફ વાળવું જોઈએ સિદ્ધ અવસ્થામાં જુદી વાત ઈશ્વર પ્રાપ્તિ થયા પછી અનુલોમ અને વિલોમનો માર્ગનો વિચાર છાશ અલગ થઈને માખણ મળી આવે ત્યારે એમ લાગે કે છાશનું જ માખણ માખણની છાશ એ વખતે બરાબર જ્ઞાન થાય કે ઈશ્વર જ બધું થઈ રહે છે ક્યાંક તેનો વધુ પ્રકાશ તો ક્યાંક ઓછો પ્રકાશ તો શ્રી રામકૃષ્ણ કહે છે કે એમની અવસ્થા એવી થઈ ગઈ છે એટલે એમને દરેક જગ્યાએ દિવ્યતાનો પ્રકાશ જ દેખાય છે પણ ક્યાંક ઓછો પ્રકાશ ક્યાંક વધુ પ્રકાશ સત્તો ગુણ મુશ્કેલ થઈ જાય ઈશ્વરીય ભાવ સમુદ્ર ઉછળે ત્યારે જમીન ઉપર જ એક વાસ પાણી પહેલા નદીમાંથી હોડી હાંકીને સમુદ્રમાં પહોંચ્યું હોય તો વાંકું ચૂકવું ફરી ફરીને આવવું પડતું પણ પૂર આવે તો તો જમીન ઉપર જ એક વાંસ ઊંડું પાણી થઈ જાય ત્યાર પછી હોળી સીધી ચલાવી ગયો એટલે થયું એ વખતે પછી ફરી ફરીને આવવું પડે નહીં એક બાજુએ થઈને સીધા ચાલીએ એટલે પછી પત્યું રામકૃષ્ણદેવ હંમેશા પ્રેક્ટિકલ ઉદાહરણ આપે એમણે જોયેલું છે કે નાવિકો જ્યારે જ કરે વરસાદના દિવસો આવે ત્યાં સુધી તો ફરી ફરીને લોકોને જવું પડે કારણ કે પાણી ઓછું હોય જ્યાં જ્યાં પાણી હોય ત્યાં ત્યાંથી આમ કરી કરીને પછી સમુદ્રમાં જવું પડે પણ વરસાદ આવે તો બધા ખાબોચિયા અને બધા ખાડા અને બધું ભરાઈ જાય પછી સીધે સીધી હોળી એકદમ સમુદ્રમાં જાય બધી જગ્યાએ પાણી જ પાણી છે એવી જ રીતે કહે છે કે એક વાર જયારે ભાવનો ઉછાળ આવે અને ભાવથી જયારે આખું હૃદય પ્લાવિત થઈ જાય પછી આ બધું વિચાર કરવો ન પડે કે કોનું ચિંતન કરવું કોનું ન કરવું આ બધું એક બાજુ સુધી તો પત્યું ભગવત પ્રાપ્તિ પછી ઈશ્વર સર્વ વસ્તુમાં દેખાય મનુષ્યમાં ઈશ્વરનો વધુ પ્રકાશ મનુષ્યની અંદર સત્વગુણ ભક્તમાં એથી વધુ પ્રકાશ કે જેમનામાં કામિની કાંચનો ભોગ ભગવાની મુદ્દલે ઈચ્છા ન હોય એટલે કહે છે કે રામકૃષ્ણ દેવ આ સમજાવે છે કે જે લોકો આવી રીતે ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે એને પછી ઈશ્વર સર્વ વસ્તુમાં દેખાય અને મનુષ્યમાં ઈશ્વરનો વધુ પ્રકાશ એમાં પણ જે મનુષ્ય સાત્વિક ગુણવાળો હોય એમાં એને વધુ પ્રકાશ દેખાય મનુષ્યની અંદર સત્યગુણ ભક્તમાં એથી વધુ પ્રકાશ કે જેમનામાં કામિની કાંચનો ભોગ ભોગવાની મુદ્દે ઈચ્છા ન હોય સૌ શબ્દ સમાધિવાન વ્યક્તિ જો નીચે ઉતરી આવે તો શેના આધારે મનને ટકાવે સમાધિવાન જો મનુષ્ય ફરી પાછું સાધારણ અવસ્થામાં આવે તો ક્યાંક તો મન ટકવું જોઈએ નહીં તો ફરી પાછું સમાધિ અવસ્થા ઊંચે ચાલી જાય તો નીચે લાવવા માટે કોઈક જગ્યા આવે તો શેના આધારે મનને ટકાવે એટલે કામિની કાંચન કે આવી શુદ્ધ ભક્તની સોબતની જરૂર પડે નહીતર સમાધિવાન વ્યક્તિ રહેશેને આધારે શ્રી રામકૃષ્ણ દેવ કૃપાપૂર્વક પોતે આખું સમજાવે છે કે કેમ શા માટે એમનો આવો વ્યવહાર છે શા માટે સતગુણી ભક્તો માટે તેઓ રડે છે નર્મ છે આનંદમય અને શક્તિ આનંદમય બ્રહ્મ અને શક્તિ અભેદ જેને પુરુષનું જ્ઞાન છે તેને સ્ત્રીનું પણ છે જેને બાપનું જ્ઞાન છે તેનું માનું જ્ઞાન પણ છે કેશવનું હાસ્ય કેશવ હસે છે બાપનું જ્ઞાન છે એને માનું પણ જ્ઞાન છે જેને અંધકારનું જ્ઞાન છે તેને પ્રકાશનું જ્ઞાન પણ છે જેને રાતનું જ્ઞાન છે તેને દિવસનું જ્ઞાન પણ છે જેને સુખનું જ્ઞાન છે તેને દુઃખનું જ્ઞાન પણ છે તમે સમજો છો શ્રી રામકૃષ્ણ પૂછે છે હા સમજુ છું શ્રી રામકૃષ્ણ માં તે કેવી માં જગતની માં કઈ માની આપણે પૂજા કરવાની છે કઈ માંથી આપણે પ્રેમ કરવાનો છે કઈ માની આ વાત ચાલે છે તો કહે છે એ માં એટલે કોણ જગતની માં કે જે જગતની ઉત્પત્તિ કરે છે પાલન કરે છે જે પોતાના સંતાનનું હંમેશા રક્ષણ કરે છે અને ધર્મ અર્થ કામ મોક્ષ જે જે ઈચ્છે છે તેને તે આપે છે આવી આ જગદંબા જેને જે જોઈ આપે છે ધર્મ અર્થ કામ મોક્ષ આવી આ જગદંબા છે ખરેખરું બાળક માં વિના રહી શકે નહીં તેની માં બધું જાણે બાળક ખાય પીએ ને મજા કરે એ બીજી બધી પંચાતની ખબર રાખે નહીં કેશો કે જી હા શ્રી રામકૃષ્ણ દેવ આજે ધર્મને આધ્યાત્મિકતાને કેટલું સરળ કરીને લેવા એકદમ સરળ કરી દીધું બસ માની પાસે રહો બાળક થઈ જાઓ કોઈ ચિંતા નહીં ખરેખર બાળક માં વિના રહી શકે નહીં ખરેખર બાળક ખરેખરું બાળક એટલે વળી કોને કહેવાય ખરેખરું બાળક બાળકમાં વળી ખરેખર ખોટે ખોટું બાળક હોય ખરેખરું બાળક એટલે કે જો પોતાનું બાળક હોય તો પારકું હોય સાવકી માંનું હોય સાવકી માં હોય તો એના વગર રહી શકે બીજા કોઈ માં કરે કરેલું હોય તો રહી શકે ખરેખરું બાળક જો હોય પોતાનું સંતાન હોય અને એની પોતાની સગી માં હોય તો જે બાળક છે ને ખરેખરું એ પોતાની સગી માં વગર રહી શકે નહીં એ મા વગર રહી શકે નહીં તેની અને એ જાણે તેની બધું જાણે બાળક ખાય મજા કરે એ બીજી બધી પંચાયતની ખબર રાખે નહીં કે રસોડામાં શું છે દાળ ભાત છે કે નહીં કે શું કોણ શું છે કેટલા રૂપિયા આવ્યા ને કેટલા રૂપિયા ગયા આ બધી એને કોઈ પંચાયત કોઈ પંચાયતમાં એને મન નથી એને તો ખાવ પીને મજા કરો અરે બધું મારી માં છે બધું કરશે એકદમ મા ઉપર ભરોસો આ બે પ્રકારના ભક્તોની વાત શ્રી રામકૃષ્ણ કહે છે એક પ્રકારના ભક્તો આ બધી પંચાયત કરે કે શું થશે કેવી રીતે સાધના કરવી અને પછી આ ઘરનું કેવી રીતે થશે આનું કેટલું મેનેજમેન્ટ કરવું આનું કેમ કરવું કેટલી બધી પ્રકારની ચિંતા અને શ્રી રામકૃષ્ણ કહે છે આ છે વાંદરા જેવા વાંદરાનું બચ્ચું શું કરે પોતાની માને પકડીને રાખે ત્યાં વડોદરામાં અમારે આશ્રમ થયો છે દિલારામ બંગલોમાં સ્વામી વિવેકાનંદ જ્યાં રહ્યા હતા દિલારામ બંગલો મળી ગયો તો ત્યાં આશ્રમ થયો છે એટલા બધા વાંદરા ઓ હો હો પાછળ મોટું ઝાડ છે વર્ડનું એટલા બધા વાંદરા છે સો દોઢસો વાંદરા હૂપ હૂપ કરીને સવારના પોર બધા દરવાજા બંધ રાખવા પડે ને બધા આવી જાય અંદર રસોડામાં આવીને બધું ખેદાન નિદાન કરનાર એ વાંદરાને જો મેં જુઓ એ વાંદરા હૂપ કરીને એક જગ્યાથી બીજી જગ્યાએ હુપ કરીને કૂદે છે અને એ વાંદરી જે કૂદે છે નાનકનું બાળક આવડું નાનું બાળક એકદમ માને પકડીને સૂતેલું હોય છે એકદમ પકડીને રાખે વાંદરાને તો બંને હાથ અને બંને પગ છૂટા છે એને તો કૂદવું છે એટલે એ તો પકડી ન શકે પણ પેલું વાંદરીનું બચ્ચું એને પકડીને રાખે જો છૂટ્યું તો નીચે પડીને ખતમ પણ એ બહુ એક્સપર્ટ હોય છે છૂટતું નથી એના એક્સપર્ટ હોય પણ જો છૂટે તો પડી જાય પણ બિલાડીનું બચ્ચું બે પ્રકારના સાધક એક છે વાંદીના બચ્ચા જેવા જે પોતે માને પકડે અને બીજા છે શ્રી રામ વાંદરીના બચ્ચા જેવા એક સાધક એ છે એક પ્રકારના ભક્ત એ પણ ભક્ત છે પણ એ પોતે માને પકડવા જાય છે બીજા છે સંપૂર્ણ શરણાગતિ સ્વીકાર બિલાડીના બચ્ચા જેવા બિલાડીનું બચ્ચું શું કરે મ્યાવ મ્યાઉ બસ આટલું જ બોલે મ્યાવ મ્યાઉ કરે એટલે માં આવે અને બચ્ચાને લે અને મોઢેથી એને પકડે એને ગળામાં એનું પકડે ગળામાં એનું મોઢું નાખે બોલું નાખીને પકડી એ તમે જોઈ હોય તો જોજો બિલાડી તો અહીંયા આશ્રમમાં દરેક જગ્યાએ જેટલા આશ્રમ બિલાડી આવી જ જાય ગમે ત્યારે આ માં શારદા દેવીના ટાઈમથી ચાલતું આવે છે ત્યારથી બિલાડી અમને હેરાન કરે છે એ માં દેવી પણ કોઈ બિલાડી મારવા દેતા નહીં એટલે ત્યારથી આ બિલાડીને મજા પડી ગઈ કે આપણે માર ખાવાનું નથી એ જેટલા આશ્રમ એમાં બિલાડી આવીને દૂધ પી જાય કાંઈ ને કાંઈ ખેદાન બેદાન કરશે દરેક દેખ પોરબંદરમાં છે રાજકોટમાં દરેકે દરેક આશ્રમમાં બિલાડી હશે જ હશે એ બિલાડીને તમે જુઓ એ રાતના આખો દિવસ તો ડરતી ડરતી ફરે નહીં પણ રાતના બાર એક વાગે નાનકડું બચ્ચું જયારે થાય ન્યા મ્યા મ્યાવ કરે અને ત્યારે એની મા આવી અને અહીંયા એને ગળેથી પકડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય એને ઠંડી લાગતી હોય તો ગરમ જગ્યાએ લઈ જાય એને ખવડાવે એને બીજું કાંઈ કરતા કાંઈ કરવાનું નહીં માં એને પોતે પકડે છે એ તો પોતે મજામાં છે છૂટ્યું તો ગયું પણ અહીંયા અહીંયા તો એને કઈ મજા છે ઈ કાંઈ ને મેં આવ્યા આવું કરવાનું તો બે પ્રકારના ભક્તો એક છે સાધન ભજન કરવા વાળા અને પંચાત કરવા વાળા શ્રી રામકૃષ્ણ એનું નામ આપે છે એ બધી પંચાતની ખબર રાખે નહીં અને બીજા છે શરણા શરણ શરણ આગતો હમ હે માં હું તમારી શરણે થયો છું તમે મને પકડીને જ્યાં લઈ લઈ તે જાઓ હું ભાઈ આ કઈ પંચાયત માં માનું નહીં તમારે જેમ કરવું એમ કરજો જ્યાં લઈ જાઓ તે લઈ જાઓ જેમ કરવું એમ કરો મને પંચાતની ખબર નહીં સાધન ભજન ઈમારત ની થાય તમારે જે કરાવો એ કરાવી લો રામકૃષ્ણ દેવ પાસે સ્વામી સુબોધાનંદજી મહારાજ આવ્યા ખોખા મહારાજ પછી રામકૃષ્ણદેવ ઉપદેશ જો આવી રીતે તારે જપ કરવાની કે એ કરવાના આટલી સાધના કરવાની તો તને ઈશ્વર પ્રાપ્તિ થશે મહાશે હું અહીંયા આવ્યો છે માટે તમારું નામ સાંભળીને આવ્યો છું જો સાધન ભજન કરીને જ જો ઈશ્વર પ્રાપ્તિ હોય તો તમારી પાસે ના માટે તમારે પોતે રેડીમેડ બધું કરવું હોય તો કરજો બાકી મારે બીજા ગુરુ ગણાય છે તમારી પાસે એટલા માટે આવ્યો કે આ બધું ન કરવું પડે રામકૃષ્ણ રામકૃષ્ણદેવ ભાઈ સાહેબ ખૂબ ખુશ થયા એની સરળતાથી કે ભાઈ માશે માશે આવું બધું કરવું હોય તો તમારી પાસે શા માટે આવો તમે એક્સપર્ટ છો એટલા માટે તમારી પાસે આવ્યા કે ભાઈ આ બધું નહીં કરવું પડે અમારા તો આ બે પ્રકારના સાધકો કે બસ એટલું જ કરવાનું બીજી કોઈ પંચાયત એને કરવાની નહીં માં જેને બધું કરે એને સંપર્ણ શરણાગતી એને એટલું બધી દ્રઢ શ્રદ્ધા છે કે મારી માં મને કોઈ જગ્યાએ અચાનક તોડીને ફેંકી દેશે નહીં છોડીને કોઈ છોડશે નહીં અને જ્યાં લઈ જશે એ સેફ જગ્યા છે પણ આપણી પાસે એવી શ્રદ્ધા નથી આપણને લાગે છે કે હે આપણા જીવનમાં આવું ભાઈનું આ બરાબર છે કે નહીં આમથી હોત તો સારું હતું આમ કેમ કર્યું આ શ્રદ્ધા બેસતી નથી ના રામ રાખે તેમ રહી હોતો છે મા જગદંબાએ મને જ્યાં પકડીને લાખું તો મને પાકો વિશ્વાસ છે મારું અમંગળ કોઈ દિવસ કરી જ ન શકે મારી પોતાની માં છે આ તો સગી માં છે એ પારકી માં નથી પણ સાચુકલું બાળક ખાવું પડે સાચુકલું બાળક એ જે બહુ સરસ શબ્દ વાપરો છે કે જે પોતાના સંતાનો જે ખરેખર જે બાળક છે એ પછી કોઈ બીજી જાતની પંચાયત કરે નહીં બાળક ખાય મા તે કેવી માં જગતની માં કે જે જગતની ઉત્પત્તિ કરે છે પાલન કરે છે જે પોતાના સંતાનો હંમેશા રક્ષણ કરે છે અને ધર્મ અર્થ કામ મુખ જે ઈચ્છે છે તેને આપે છે ખરેખરું બાળક વિના રહી શકે નહીં એ પોતાની મારી શકે નહીં અને પછી જાણે ભાવના કિયા છે આમાં સંગે ખાઈ પોરી માયા છે આમાર ભાગ માં આ છે આ આમી આછી ભાવના કિયા છે આમાં બંગાળ ને બહુ સુંદર ભજન છે આ છે આર આમી આછી ભાવના કયા છે આમાં હું છું અને માતા કરવાની હું છું અને માર આમી આછી ભાવના કયા છે માયર હાથે ખાઈ પોરી મા નિશે ને આ માર ભાર મા હાથે થી છું મા છું બધો ભાર લીધો છે મારે પંચાત સેની તો આવી જાતની શ્રદ્ધા આવી જાય તો પછી કઈ કરવા પડું નહીં તો શ્રી રામકૃષ્ણ દેવ આ બધું સમજાવે છે આગળ પણ ઘણી સુંદર વાતો સેન સાથે થાય છે વિચાર કરો આટલી બધી વાત થઈ હજી સુધી આવ્યા છે શેના માટે રામકૃષ્ણ દેવ કેશવચંદ્ર તબિયત પૂછવા માટે હજી તું પૂછ્યું નથી કે તને કેમ છે આ જુઓ આ રામકૃષ્ણ જુઓ તો ખરા એટલા બધા ઈશ્વરના ચિંતનમાં ભગવાન મગ્ન છે માની જગદંબાની વાત ચાલે ઈશ્વરની વાત ચાલે છે કઈ સ્ટેજમાં છે હજી સુધી આ લેવલમાં આવ્યા નથી કે કેમ છો ક્યારથી તમે તબિયત ખરાબ થઈ ગઈ ક્યાં ડોક્ટરને બતાવ્યું દવા બનાવવા લે છો કે નહીં આપણે હોય તો આ બધું પૂછીએ પહેલા જઈને કે બરાબર ડોક્ટર ને બતાવ્યું છે ને કેટલા વખત તમે બીમાર છો શું છે શું નહીં બધું ઠીક થઈ જશે ચિંતા કરો નહીં આવું બધું આપણે કહીએ પણ રાહમ ફીર અલગ જ સ્ટેજમાં છે અને એવા લેવલમાં એને લઈ ગયા કે આ શરીર ઉપરથી એનું મન જ હટાવી દીધું તો પણ સારું રામકૃષ્ણ દેવ ભવવૈદના ડોક્ટર બાકી બધા ડોક્ટર ફક્ત શરીરના ડોક્ટર આવી રીતે બધી વાતો નથી કે હું બીમાર છું એ કહેતા નથી કે મને આટલું છે હું બીમાર છું રામકૃષ્ણ પૂછતા કે તમે બીમારી શું થઈ કેટલા વખત બીમારી થઈ કે બહુ ગંભીર માંગી સાંભળું ચિંતા નહી કરો તમે આ વખતે બચી જશો કે ભગવાન કાંઈ કરતા કઈ નહીં અલગ જ આખી લેવલ રામકૃષ્ણ દેવનું લેવલ જ એક અલગ ફક્ત એક જ વાત સાંભળી કે આજકાલ કેશવચંદ્રસેન દિવસ રાત માનું નામ લે છે અને મારા નામથી હસે છે રડે છે બસ એ ભાવ સમાધિમાં ગયા તો એક અલગ લેવલમાં ચાલ્યા ગયા પછી આ જે ભૂલી ગયા કે હું આવ્યો છું કેશવચંદ્રસેન નું તબિયત પૂછવા માટે એ ભૂલી ગયા અને આવી રીતે સુંદર વાતો કરે છે તો બાકી બધી જે આગળની વાતો આપણે આવતા રવિવારે નહીં પણ નવ તારીખે આપણે કરીશું આપણે અહીંયા જ વિરમીએ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु ॐ तव कथामृतम् तप्तजीवनम् कविभिरुडितम् कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदादतम् भुवि गुणन्ती भुरिदा जनाः <coughs> <coughs> पर अपडे जे બસો ને પિસ્તાળીસ ચર્ચાઓ કરી છે તેમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી દેવના સંસ્પર્શમાં માસ્ટર મહાશય આવે છે એમના જીવનમાં અદભુત પરિવર્તન થાય છે અને પછી પોતાની ડાયરીમાં જે કંઈ લખી રાખે છે કથામૃત પુસ્તકા કાર્ય કેવી રીતે પ્રકટ થાય છે અને એ કથામૃતનો જાદુ કેવી રીતે દેશ વિદેશમાં પ્રસરી રહ્યો છે અને એ જાદુના જાદુગર પોતે સ્વયં શ્રી રામકૃષ્ણ દેવ છે અને શ્રી રામકૃષ્ણ કથામૃતના જે ત્રણ ભાગ છે એના પ્રથમ ભાગના પંદરમા ખંડના છઠ્ઠા અધ્યાયની ચર્ચા આપણે કરી રહ્યા હતા કે જ્યારે ઈસવીસન અઢારસો ત્ર્યાસીના નવેમ્બરની અઠાવીસમી તારીખ બુધવાર સાંજે ચાર પાંચ વાગ્યાને સુમારે શ્રી શ્રી રામકૃષ્ણ શ્રી કેશવચંદ્રસેનના કમલકુટીના નામે નિવાસસ્થાને ગયા છે કેશવચંદ્ર બીમાર છે એમને જોવા માટે ગયા છે અને પછી ત્યાંથી જયગોપાલસેનને ઘરે જાય છે અને જયગોપાલસેનને ઘરે જે બધી વાતો થાય છે એ બધી વાતોની ચર્ચા આપણે કરી રહ્યા હતા અને એ ચર્ચામાં જે પાડોશી છે જે પાડોશી આવ્યા છે ત્યાં જયગોપાલના દિવાનખાનામાં ભક્તો સાથે બેઠેલા છે એમાં સામે જયગોપાલ તેના સગા સંબંધીઓ અને પાડોશીઓ બેઠા છે એક પાડોશીભાઈ વાત કરવા સારું તૈયાર આગળ પડતા જઈને તેમણે વાતચીત શરૂ કરી જયગોપાલના ભાઈ વૈકુંઠ પણ છે અને પછી એ શું શું વાતો ચાલી થોડી વાતોની ચર્ચા આપણે કરી રહ્યા હતા અને એમાં પહેલા તો એમણે કહ્યું કે સંસાર શું મિથ્યા છે એ બધી પ્રશ્નો પૂછ્યા અને રામકૃષ્ણ કહે છે ઈશ્વરને ઓળખીને સંસ્થામાં રહીએ તો અનિત્ય નથી એવી બધી વાતો કરી અને પછી શું ઘર છોડીને ચાલ્યા જવું નહીં ચાલ્યા જવું જોઈએ એ બધું પણ જ્યારે શ્રી રામકૃષ્ણ સાવ નહીં જ્યારે વખત મળે ત્યારે કોઈ એકાંત સ્થાનમાં જઈને એક બે દિવસ રહેવું કે જ્યાં સંસારી લોકોની સાથે સાંસારિક વિશ્વ સંબંધની વાતચીત ન કરવી પડે કાં તો એકાંતવાસ અને કાં તો સાધુ સંઘ સાધુની ઓળખો કેવી રીતે એની વાતો થઈ શું એકાંતમાં કાયમને માટે રહેવું પડે શ્રી રામકૃષ્ણ કહે છે ફૂટપાથ પરના ઝાડ જોયા છે ને જ્યાં સુધી રોપા નાના હોય ત્યાં સુધી ચારે બાજુ વાળ કરવી જોઈએ નહીંતર ગાય બકરું ખાઈ જાય ઝાડનું થળ મોટું થાય એટલે પછી વાળની જરૂર નહીં ત્યારે હાથી બાંધી દો તોય ઝાડ ભાંગે નહીં જો થળ મજબૂત કરી લઈ શકો તો પછી ચિંતાશી બિક્ષેની પ્રથમ વિવેક પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો હા તેલ હાથે તેલ ચોપડીને ફણસ ચીરો તો હાથે રસ ચોટે નહીં એમને એમ તમે ફણસ ચીરો તો રસ બધો ચોટી જશે હાથમાં પણ જો તેલ ચોપડી અને પછી ફણસ ચીરો તો એ હાથે રસ ચોટે નહીં એવી રીતે વિવેકરૂપી તેલ ચોપડી અને પછી મનને રાખીએ સંસારમાં તો સંસારમાં મન આસક્ત ન થાય પાડોશી પૂછે છે વિવેક કોને કહેવાય શ્રી રામકૃષ્ણ ઉત્તર આપે છે ઈશ્વર સત અને બીજું બધું અસત એ વિચાર એનું નામ વિવેક વિવેક એટલે વિવેક બુદ્ધિથી વિચાર કરવો શું સ્વચ્છ છે શું અસત છે શું સાચું છે શું ખોટું છે શું સત્ય છે શું મિથ્યા છે તો સત શું અને અસત શું પણ સત એટલે શું કેવી રીતે ખબર પડે શું સત છે સત એટલે નિત્ય અસત એટલે અનિત્ય અત્યારે આપણને એમ લાગે છે વેદાંતમાં કહ્યું બ્રહ્મ સત્ય જગન મિથ્યા બ્રહ્મ સત છે જગત અસત છે આપણને શું લાગે છે ઈશ્વર અસત છે કોણે જોયે છે ઈશ્વર ઈશ્વર અસત છે જગત સત્ય છે પૈસો સત્ય છે હજી ગઈકાલે જ કોઈ બે દિવસ પહેલા જ કોઈની સાથે વાત હતી કે સ્વામીજી પૈસો જ પરમેશ્વર છે બાકી બધી તમે વાત છાડી દો હવે જરા સરખી રીતે તમે બધા સાથે વાત કરો હું તમને સમજાવી દઈશ પૈસો જ પરમેશ્વર છે આજના દુનિયામાં આ બાકી બધું મૂકો હવે તમે પંચાયત પૈસો જ પરમેશ્વર છે એના ઉપર ફિલ્મ આવી રહી છે પૈસો જ પરમેશ્વર છે એના ઉપર આખી ફિલ્મ જ બની રહી છે કે પૈસો જ પરમેશ્વર એટલે હવે તમે બકી બધું ભૂલી જાઓ જગત સત્ય છે ઈશ્વર અસત્ય છે મિથ્યા છે ઈશ્વર કોને જોયો આ તો તમારી કલ્પનાની તમે વાત કરો છો ઈશ્વર ઈશ્વર કર્યા કરો છો ખોટે ખોટા કોને જોયું ઈશ્વર એ કોઈના મનમાં કોઈ કોઈ પાગલના મનમાં કંઈક એવો વિચાર આવ્યો એને કોઈ મને દર્શન થયા એટલે તમે માની લીધું એવા તો કેટલાય ગાંડા હોય એ ગાંડા વેળા કાઢે આપણે એના ઉપર ધ્યાન નહીં દેવાનું આપણે જે સામે દેખાય છે આ જે છે આ મોટર ગાડી સામે દેખાય છે ટીવી સામે દેખાય છે કપડાં સામે દેખાય છે ઘરેણા સામે દેખાય છે સારાથી સારા ઘરેણા જોતા હોય સારાથી સારા કપડાં જોતા હોય સારામાં સારા ગરબા દાંડિયા રાસમાં તમારે ટિકિટ લેવી હોય બધા માટે તમને પૈસા જોશે પૈસા વગર એક ડુંગલું આગળ નહીં હાલે એટલે પૈસો જ સત્ય જગત સત્ય અને બાકી બધું મિથ્યા પણ સત એટલે શું શ્રી રામકૃષ્ણ સમજાવ્યું સત એટલે નિત્ય અસત એટલે અનિત્ય પ્રશ્ન પૂછવાનો ગમે એટલી વસ્તુ સારી હોય સામે દેખાય છે આવતીકાલે ટકશે સુનામી આવશે આ બધું ખતમ એક સાથે સુનામી આવવાની શક્યતા છે ગુજરાતમાં એમ પેપરવાળા કહે છે જો આવે તો સમુદ્ર કિનારે જેટલા છે એ તો બધા ખતમ એક પણ વસ્તુ રહેશે નહીં એટલો તમે પૈસો ભેગો કર્યો હશે ફિક્સ ડિપોઝિટમાં હશે ઘરેણા ભેગા કર્યા હશે લેટેસ્ટ મોડલની કાર હશે બધા કપડા કો એક વસ્તુ બધી તણાઈ જશે બધું ખાઈ નહીં રહે એટલું જ નહીં આ જે શરીર આપણે કેટલું સાચવીને રાખ્યું છે દરરોજ કેટલું બધું ખવડાવે છે કેટલું બધું નવડાવી છે કેટલું બધું શણગારીએ છીએ એ જશે તણાઈ જાય ખતમ કાંઈ રહેવાનું નથી અસત્ય સત એટલે નિત્ય અસત એટલે અનિત્ય જે હંમેશા રહેશે ગઈકાલે પણ હતું આજે પણ છે ને આવતીકાલે પણ રહેશે એનું નામ નિત્ય અને જેનું કાંઈ ઠેકાણું નથી આજે છે પણ એક ક્ષણ પછી રહેશે કે નહીં ખબર નહીં એકસો વર્ષ પછી રહેશે કે નહીં ખબર નહીં દસ હજાર દસ હજાર વર્ષ પછી રહેશે કે નહીં ખબર નહીં કોઈ પણ વસ્તુ કોઈ દસ હજાર વર્ષો સુધી રહેવાની ગમે એટલું સારામાં સારું મકાન બનાવવા વિવેક બિલ્ડિંગ બની રહી છે બધા એન્જિનિયર કે હવે સ્વામીજી આ તો એવી સરસ બનાવી છે અને તમારે કોઈ કાંઈ નહીં કરી શકે પણ કેટલા વર્ષ સુધી ગમે એવો ધરતીકંપ આવે ને તો કે કાંઈ નહીં થાય એવી સરે એટલું લોઢું નાખ્યું છે ને એટલું લોઢું નાખ્યું છે ને એટલી સિમેન્ટ નાખી છે ગમે એટલી તમે નાખો ગમે એવું સારામાં સારી બિલ્ડિંગ બનાવો રાત દિવસ ખડે પગે રહીને કરો બહુ સરસ બિલ્ડિંગ બની છે એમાં કંઈ પણ તેમ છતાં ધરતીકંપ નહીં પણ આવે માની લો ધરતીકંપ ન પણ આવે બીજું કાંઈ પણ ન થાય તો એ દસ હજાર વર્ષો પછી તો પડવાનું જ છે કેટલા વર્ષ ચાલશે એક હજાર વર્ષ બે હજાર વર્ષ કેટલું ચાલશે બાકી બધા મકાનો સો વર્ષ ચાલે છે ગવર્મેન્ટની બિલ્ડિંગ ત્રીસ વર્ષ ચાલે સેમી ગવર્મેન્ટ હોય તો પચાસ વર્ષ ચાલે નોન ગવર્મેન્ટ હોય સિત્તેર વર્ષ ચાલે કે સો વર્ષ ચાલે તમે બહુ વધારે કહ્યું તો પછી બસો વર્ષ ત્રણસો વર્ષ કેટલુંક ચલાવશો પણ અનિત્ય તો છે જ અનિત્ય એટલે કે જે વસ્તુ આજથી લાખો કરોડો જન્મો વર્ષો પછી રહેવાની નથી એનું નામ અનિત્ય જે કઈ વસ્તુ આપણે જોઈ છે આ સંસારમાં બધી અનિત્ય છે એક જ વસ્તુ નિત્ય છે એ છે ઈશ્વર એ છે બ્રહ્મ એ સિવાય બાકી બધી વસ્તુઓનો ક્ષય થવાનો છે બાકી બધી વસ્તુઓ ખતમ થવાની છે આવું વિચારવાનું વિચારવા માટે ચૂપચાપ બેસીને આવું વિચારવાનું નામ વિવેક બુદ્ધિ પણ એ વિવેક બુદ્ધિ આપણામાં જાગૃત થતી નથી આપણે આપણને એટલું બધું કે એવું હવે આ બધું આવી પંચાયત કરવાની શું અત્યારે ટાઈમ છે બધું વૃદ્ધાવસ્થામાં જોશું અત્યારે તો મજા કરી લીજો આ બધું શું વિચારવાનું અત્યારે બધું વિવેક બુદ્ધિ ના બધું એટલા માટે આપણને ઈચ્છા પણ નથી થતી પણ નિત્યા નિત્ય વસ્તુ વિવેક વિચાર એ જેણે શરૂઆતમાં કરી લીધો એ જીતી ગયા અને બાકીના બધા એમને વારો આવે છે એ કોઈકને ઈશ્વર સત અને બીજું બધું અસત એ વિચાર સત એનું નામ છે વિવેક બુદ્ધિ સત એટલે નિત્ય અસત એટલે અનિત્ય જેનામાં વિવેક આવ્યો હોય તે જાણે કે ઈશ્વર જ વસ્તુ બીજું બધું અવસ્તુ વિવેકનો ઉદય થાય ત્યારે ઈશ્વરને જાણવાની ઈચ્છા થાય અસતને ચાહીએ શરીર સુખ નામના પૈસા એ બધાને ચાહીએ તો ઈશ્વર કે જે સત્સરૂપ છે તેમને જાણવાની ઈચ્છા થાય નહીં સત અસતનો વિચાર આવે ત્યારે ઈશ્વરને શોધવાની ઈચ્છા થાય કેમ નથી થતી આપણને ઈશ્વરને છોડવાની ઈચ્છા ઈશ્વરને જાણવાની ઈચ્છા કારણ કે જ્યાં સુધી આ બધું આપણે આમાં મનમાં ઈચ્છા છે નામ યશ કે મારું નામ થાય પૈસા કમાઈએ આ બધી જે ઈચ્છા છે એ જ્યાં સુધી આ બધી ઈચ્છા છે સંસારને જાણવાની ઈચ્છા છે ત્યાં સુધી ઈશ્વરને જાણવાની ઈચ્છા એ પ્રગટ થાય નહીં મનમાં સત અસતનો વિચાર આવે ત્યારે ઈશ્વરને શોધવાની ઈચ્છા થાય એ ગીત સાંભળો ચાલને મન ફરવા જઈએ આય મન બેડાતે જાવી રામપ્રસાદનું ગીત છે આની પહેલા પણ એકવાર આવ્યું હતું આય રે મન બેડાતે જાવી ચાલો રે મન ફરવા ચાલો બહુ સરસ ગીત છે એમાં આ વસ્તુ આવે છે શ્રી રામકૃષ્ણ કહે છે મનમાં નિવૃત્તિ આવે ત્યારે વિવેક આવે વિવેક આવે ત્યારે તત્વકથાનો મનમાં ઉદય થાય એટલે આ વિવેક જે ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરીએ છીએ આ વિવેક બુદ્ધિ જાગૃત થાય એટલા માટે એનું નામ પણ વિવેક છે ઓમ તો વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચર વીઆઈવીસી પણ એ મળીને વિવેક થાય પણ એ સ્વામી વિવેકાનંદ નામે કર્યું છે અને સ્વામી વિવેકાનનું નામ વિવેક વિવેકાનંદ એટલા માટે રાખવામાં આવ્યું કારણ કે એમનામાં વિવેક બુદ્ધિ વધારે હતી અને વિવેક બુદ્ધિ શા માટે વધારે હતી કારણ કે એમણે મા કાલીને દર્શન મળ્યા ત્યારે પૈસા માગવાનું ભૂલી ગયા વિવેક અને વૈરાગ જ માગ્યા એટલે એમને વિવેક મળ્યો એટલે વિવેકાનંદ બેના અને એ વિવેકાનંદ નામે આ સંસ્થા છે એટલે એનું નામ વિવેક છે અને એ વિવેક સંસ્થામાં વિવેક શીખવાડવામાં આવશે સારા નરસાનો વિવેક સત અસતનો વિવેક બાકી બધી જગ્યાએ બાકી બધું જ્ઞાન પણ આ સત અસતનો વિવેક વિવેક બુદ્ધિ આ વિવેકનું છે આ વિવેકમાં વિવેક શીખવાડવામાં આવશે એટલા માટે વિવેક સંસ્થા શરૂ કરવામાં આવી રહી છે તો ત્યારે મનને ફરવા જવાની ઈચ્છા થાય કાલી કલ્પતરુ મૂળે તો મનને કહે છે હેમંત ચાલ આપણે ફરવા જઈએ ક્યાં જઈએ કાલી કલ્પતરુ મૂળે કાલી જે છે મા કાલી એ કલ્પતરુ જેવી છે એના મૂળમાં આપણે જઈએ ફરવા માટે કલ્પતરુ એ કલ્પતરુ તરુ એટલે વૃક્ષ કલ્પતરુ કલ્પતરુ નામનું એક વૃક્ષ છે સ્વર્ગમાં એવું કહેવાય છે કે કલ્પતરુ વૃક્ષ નીચે તમે બેસીને તમે જે ચિંતા કરો તરતો તરત હાજર થઈ જાય જે તમે ધારો તરતો તરત તે હાજર થઈ જાય તમે ધાર્યું કે બે ચાર ઘોડા મળી જાય તો સારું તરત જ બે ચાર ઘોડા હાજર થઈ જશે બે ચાર હાથી મળી જાય તરત જ બે ચાર હાથી આવી જશે એની વાર્તા પણ કલ્પતરુની વાર્તા પણ આપણે એની પહેલા કરી છે તો કલ્પતરુ જે વિચારો કે તરતો તરત કલ્પના કરો એટલે હાજર કલ્પના જ કરવાની રહી તમે કલ્પના કરો કે હાય હાય વાઘ ખાઈ જશ એટલે વાઘ તરત જ ખાઈ જશ એટલે કલ્પતરુ મૂળે બહુ સાવધાન રહેવાનું ભગવાનનું જ્યારે ધ્યાન કરવાનું ત્યારે કોઈ અસત ચિંતન ના આવે એનું ધ્યાન રાખવું પડે જે આપણે વિચારીએ તરત જ એ પૂરું થશે એટલા માટે કાલી કલ્પતરૂ મૂળે એ ઝાડની નીચે જવાથી ઈશ્વરની પાસે જવાથી ચારે ફળ વીણી શકાય અનાયાસે મળે મફત વીણી લેવાય મફત મળે કોઈ પૈસા ન લાગે ચાર પ્રકારના ફળ મળે એ કાલી કલ્પતરૂ મૂળે જાવતું કયા કયા ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે ફળ મળે ઈશ્વરને મેળવે તો ધર્મ અર્થ કામ કે જેની સંસારને જોઈ એ પણ મળે જો કોઈ ઈચ્છે તો જો કોઈ ઈશ્વરને પામી જાય તો મોક્ષ તો મળી જ જાય સાથે સાથે ધર્મ અર્થ અને જે કામ જો એને જરૂર હોય તો એ પણ મળી જાય પાડોશી પૂછે છે ત્યારે સંસારને માયા કહે છે શા માટે શ્રી રામકૃષ્ણ જ્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નેતિ નેતિ કરીને ત્યાગ કરવો જોઈએ જેમણે પ્રભુને મેળવ્યા છે તેઓ જાણે છે કે પ્રભુ જ બધું થઈ રહેલ છે ત્યારે અનુભવ થાય કે ઈશ્વર માયા જીવ જગત એક જીવ જગત સુધા ઈશ્વર જો એક બિલીના ફળનું છોડું અંદરનો ઘર તથા બીજ જુદા પાડી નાખીને કોઈ એમ કહે કે બીલાનું વજન કેટલું હતું તે જુઓ તો તમે શું છોડું તથા બીજ ફેંકી દઈને માત્ર ઘરનું જ વજન કરવાના ના વજન કરવું હોય તો છોડું બીજ એ બધાને લેવા જોઈએ એ બધાને લો ત્યાર પછી જ કહી શકો કે બીલાનું વજન આટલું હતું છોડું એ જાણે કે જગત જીવો જાણે કે બીજ તત્વ વિચાર કરતી વખતે જીવ અને જગતને અનાત્મા કયા હતા અવસ્તુ કયા હતા વિચારની દ્રષ્ટિએ તો અંદરનો ઘર સાર છોડું તથા બીજ અસાર લાગે વિચાર પૂરો થયે એ બધા મળીને આખું એક બિલ બિલું એવું ભાન થાય અને એમ લાગે કે જે વસ્તુમાંથી ઘર બન્યો છે તે જ વસ્તુમાંથી બિલાનું છોડું અને બીજ પણ બન્યા છે બીલું સમજવા જતા એ બધા જ સમજાય આ જરા ની વાત થઈ દર્શન દર્શનશાસ્ત્રની વાત છે શ્રી રામકૃષ્ણ અત્યંત સરળતાથી સમજાવે છે અદ્વૈતના મત પ્રમાણે બ્રહ્મ સત્ય જગત મિથ્યા દ્વૈતના મત પ્રમાણે બ્રહ્મ પણ સત્ય છે જગત પણ સત્ય છે પરંતુ ઈશ્વર દર્શન કરવા એ આપણું ધ્યેય છે પણ આ જે કંઈ જોઈએ છે એ સત્ય છે પરંતુ એ બધું અવસ્તુ છે પણ એ છે એનું અસ્તિત્વ છે નથી એવું અસ્તિત્વ નથી એવું નથી પરંતુ આપણે જીવ અલગ છે અને ઈશ્વર અલગ છે આ છે દ્વૈત ભાવ દ્વૈતમાં જીવ અલગ ઈશ્વર અલગ અદ્વૈતમાં જીવ અને ઈશ્વર એક અદ્વૈત જ્ઞાન એમ કહે છે કે જીવ અને ઈશ્વરમાં જીવ અને બ્રહ્મમાં આત્મા અને બ્રહ્મમાં કોઈ ભેદ નથી જીવો બ્રહ્મૈવ ભવતી આ છે એકાત્મ બુદ્ધિ પછી આ છે શંકરાચાર્ય અદ્વૈત વેદાંતની વાત કરે દ્વૈતની વાત કરે છે અને રામાનુદ્વિચાર્ય કહે છે વિશિષ્ટાદ્વૈતવાદ વિશિષ્ટ અદ્વૈતવાદ છે એ કહે છે કે હા બ્રહ્મ સત્ય છે જગત અસત્ય છે પરંતુ બંને એકબીજા સાથે સંકળાયેલા છે તો એવી રીતે આ દ્વૈત અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત પણ શ્રી રામકૃષ્ણ જે એમ કહે રહ્યા છે એ ત્રણેયની ઉપરની વાત છે એ એમનો પોતાનો વિજ્ઞાન વાત છે એ વિજ્ઞાન વાત સમજવું હોય એ દર્શનની ઊંડી વાત છે પણ સરળ જો કહીએ તો આ શ્રી રામકૃષ્ણનો અભિનવ પ્રધાન છે કે જ્યાં શ્રી રામકૃષ્ણ આ સંસારને નકારી કાઢતા નથી ઈશ્વરને પહેલા તો કહે છે ઈશ્વરને માત્ર ગ્રહણ કરો અને સંસારને ભૂલી જાઓ પણ જ્યારે ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગયા પછી સંસારમાં દરેકે દરેક કણ કણમાં ભગવાન છે કણે કણમાં ઈશ્વર છે દરેક જીવમાં ઈશ્વર છે એમ માનીને સેવા કરો પણ સંસારને છોડવાની જરૂર નથી આવી જાતનો પોઝિટિવ આઉટલુક આવી જાતનું હકારાત્મક વલણ આવી જાત અને એના માટેનું દર્શનશાસ્ત્ર પણ વિજ્ઞાનવાદ કહીને શ્રી રામકૃષ્ણે કહ્યું છે જે અભિનવ પ્રદાન છે શ્રી રામકૃષ્ણ દેવનું અત્યાર સુધી આ વાત હતી નહીં ત્રણ જ હતા દ્વૈત અદ્વૈત વિશિષ્ટાદ્વૈત શ્રી રામકૃષ્ણ કહે છે ના કંઈ છોડવાની જરૂર નથી એકવાર ઈશ્વરને જાણી લ્યો જ્યાં સુધી ઈશ્વરને જાણ્યા નથી ત્યાં સુધી ફક્ત ગર લેવાનું ગર સાર છે ઈશ્વર જ સાર છે બાકી બધું અસાર છે પણ જો બિલીનું જ આખું વજન લેવું હોય તો એના બીજનું પણ વજન લેવું પડે અને છોડું પણ વજન લેવું પડે પછી એને પણ ગ્રહણ કરવા પડે તો આ જે સંસાર છે એ અનિત્ય છે પણ મિથ્યા નથી અનિત્ય છે અને જ્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી આ સંસાર એ માયાજાળ છે પણ જ્યારે ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ તો આ જ સંસાર આનંદની કુટિયા બની જશે તો આવી જે અદભુત વાત શ્રી રામકૃષ્ણ અહીંયા કહે છે કે આ બધું સાથે લઈ લેવું છે પછી કહે છે અનુલોમ અને વિલોમ છાસનું માખણ ખરેખર તો છાસનું માખણ પણ માખણની પણ છાસ એ પણ સાચું છે જો છાસ થઈ છે તો માખણ પણ થયું છે જો માખણ થયું તો છાસ પણ થઈ છે આત્મા જો હોય તો છાસ અને માખણ બંનેને આપણે લેવાના છે ખરેખર તો શું કરવું જોઈએ માખણ લઈ લેવું જોઈએ છાસ ફેંકી દેવી જોઈએ આ છે અદ્વૈત વેદાંત છાસ ફેંકો પણ શ્રી રામકૃષ્ણ કહે છે ભાઈ શું કરો ફેંકો છાસને પણ લઈ લ્યો ને છાસ પીવામાં શું વાંધો છે માખણ અલગથી ખાશું અને છાશે પીશું આપણે બેઉ રાખવાના બંને મજા કરવાની જનક રાજા મહાતેજા તાર છીલો કિશોર ત્રુટીક ઓદિક દીક રેખે ખે છીલો દૂધેર બાટી કે જનક રાજા મહાન તેજા હતા મહાન તેજવાન હતા એણે શું કર્યું હતું જનક રાજા મહાન તેજા તાર છીલો કિશેર ત્રુટી એને કોઈ ત્રુટી તો હતી ને પોતે રાજા હતા એણે શું કર્યું મહાન જ્ઞાની હતા તેમ છતાં રાજા બનીને રાજ કર્યું એણે બંનેના બંને વાટકામાંથી દૂધ પીધું એ દીક દૂધ ઈક રેખે ખેચ લો બાટી સંસારની વાટકીમાંથી દૂધ પીધું પાછું અજ્ઞાન આપણે અદ્વૈત જ્ઞાનના વાટકામાંથી પણ દૂધ પીધું બંને બંને કોર્યા તો એવી રીતે જ્ઞાન થયા પછી શ્રી રામકૃષ્ણ કહે છે રહી શકાય તો છાસ પણ સત્ય છે અને માખણ પણ સત્ય છે આત્મા જો હોય તો અનાત્મા પણ છે જેની નિત્યતા તેની જ લીલા જેની લીલા તેની જ નિત્યતા જેની ઈશ્વર રૂપે અનુભૂતિ થાય છે તે જ જીવ જગત થઈ રહેલ છે જેને ઈશ્વરને ઓળખ્યો છે તે જાણે છે કે તે જ બધું થયેલ છે બાપ માં છોકરા પાડોશી જીવજંતુ સારું નરસું પવિત્ર અપવિત્ર એ બધું ભગવાન જ છે ઈશાવાસમિદમ સર્વમ યતકિંચ છે જગત એ જ ઈશ્વર સર્વ અણુ અણુમાં ઓતપ્રોત થઈને રહેલો છે આ વાત છે આ અદ્વૈત વેદાંતની વાત નથી વિશિષ્ટ અદ્વૈતવાદની વાત નથી દ્વેતની વાત નથી એનાથી ઉપર વિજ્ઞાનવાદની વાત છે કે દરેકે દરેક અણુ અણુમાં એ જ વિભૂ રૂપે વિરાજમાન છે પાડોશી બહુ સરસ પ્રશ્ન પૂછે છે તો પછી પાપ પુણ્ય નથી જો તમે કહેતા હો કે બધું જ બધું તો ઈશ્વરમાં ઈશ્વરમય છે તો પછી શું પાપ પુણ્ય નથી શ્રી રામકૃષ્ણ જવાબ આપે છે અને નથી છે પાપ પુણ્ય છે અને નથી બંને જવાબ આપ્યા ઈશ્વર જો અહંકાર રાખી દે તો ભેદભાવના પણ રાખે પાપ પુણ્યનું જ્ઞાન પણ રાખી દે એકાદ બે વ્યક્તિનો અહંકાર સંપૂર્ણ લૂછી નાખે એ લોકો પાપ પુણ્ય સારા નશાની પાર થઈ જાય ઈશ્વર દર્શન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભેદભાવના સારું નરસું એ જ્ઞાન રહે જ તમે મોઢે ભલેને કહો કે મારે પાપુણે સમાન થઈ ગયા છે ઈશ્વર જેમ કરાવે છે તેમ કરું છું ઘણા લોકો એમ કે હું શું કરું ઈશ્વર કરાવે છે એમ કરું છું આ પાપ મેં કર્યું મેં નથી કર્યું એ તો ભગવાનની ઈચ્છા વગર કંઈ થાય અરે ઈશ્વરની ઈચ્છા વગર એક પાંદડું નથી હાલતું તો મેં જે કઈ ખરાબ કામ કર્યા એ પણ એની ઈચ્છાથી થયા છે ને ભાઈ ગાય જે મારી છે એ તો મેં નથી મારી ઇન્દ્ર મારી છે આ આપણે જે છે દોડાય આ બધા જે શાણા લોકો આવી રીતે વાત કરે એટલે શ્રી રામકૃષ્ણ કહે છે તમે મોઢે ભલે ને કહો કે મારે પાપ પુણ્ય સમાન થઈ ગયા છે ઈશ્વર જેમ કરાવે છે તેમ કરું છું પણ મનમાં સમજો કે એ બધી કેવળ કહેવાની વાતો બુરું કામ કરતાની સાથે છાતી ધબ થાય આ તો બધાનો અનુભવ છે આપણો બધાનો કાંઈક બુરું કરવા જઈએ ચોરી કરવાનો કંઈક વિચાર આવે કરે ન કરી રહ્યો હજી કરી નથી એની પહેલા ધબ 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 શરૂ થઈ જાય આપણને લાગે કે આ બાજુમાં આટલી સરસ વસ્તુ ઝાલને લઈ લો પણ જ્યાં એ વિચાર આવ્યો લેવાનો વિચાર આવ્યો ત્યારે ધબધબ ન થાય પણ જ્યારે પ્લાનિંગ શરૂ કરો અચ્છા કેવી રીતે લેવું હવે એ જાય ત્યાં જરાક બાથરૂમમાં જાય તો પછી હું હવે શેરવું એવો વિચાર આવે એટલે ધબધબ શરૂ થઈ જાય ધબધબ શરૂ થઈ જાય જ્યાં કોઈ પણ ખોટું કામ કરવાનું કીધું કર્યું મનમાં શરૂ થઈ જાય તમે ભલે બોલેથી કે મને હું તો બને મારે પાપ હું શું કરું છું હું તો કાંઈ ખોટું ભગવાન જેમ કરાવે છે એમ કરું છું આ તો બધું તો ભગવાનની ઈચ્છા કઈ થતું નથી એ ભગવાને મને એવી પ્રેરણા આપી કે હું હું પર્સ આ પર્સમાં નાખી દઉં આ તો ભગવાને પ્રેરણા આપી ઈશ્વરના ઈચ્છા વગર પાંદડું હલતું નથી તો આ મારે પર્સમાં લેવાની ઈચ્છા થઈ એ કઈ એની ઈચ્છા વગર થઈ નથી ને સકલી તો ઈચ્છા ઈચ્છા મય તારા તુમી તોમાર કર્મ કર્મો તુમી કરો લોકે બોલે કરી આમી હેમાં બધું તમારી ઈચ્છાથી થાય છે લોકો બોલે છે અમે કરી છે તમે જ માં કરાવો છો હે માં તમે જ મને પ્રેરણા આપી કે આ જે પાકીટ છે એને મારા પાકીટમાં નાખી દઉં હે માં જય હો તમારે જય હો બહુ સરસ તમે વિચાર આપ્યો પણ પછી જયારે જેલમાં જ આવવાનું થાય ત્યારે જય હો જય હો માં પછી ભૂલાઈ જાય છે પણ ત્યારે તો નથી કહેતા જેમ રામની ઈચ્છા વાળાએ શું કર્યું કે જેલમાં નાખો રામની ઈચ્છાથી મને ચોર પકડીને લઈ ગયા રામની ઈચ્છાથી પછી હું પકડાઈ ગયો રામની ઈચ્છાથી પોલીસ પકડી ગયા રામની ઈચ્છાથી જેલમાં નાખ્યો બધું રામની ઈચ્છા ત્યારે રડતો નથી ચાલો ચાલો રામની ઈચ્છા ભગવાનની ઈચ્છા પણ આપણે તો જ્યાં સુધી સારું થાય છે ત્યાં સુધી રામની ઈચ્છા ભગવાનની ઈચ્છા માની ઈચ્છા શું થાય ઓહો હો માએ જેમ કરાવ્યું એમ કર્યું ભગવાન કરાવે છે એમ કરીએ છીએ એની ઈચ્છા વખતે પાનરું હાલતું નથી પણ જ્યાં કાંઈક થયું જીવનમાં આડું અપટું આડું અવડું થયું એટલે તરત જ પછી આપણે દુઃખી થઈ જઈએ છીએ કોઈકને ગાળો આપવા માંડી જઈએ છીએ કાં તો ભગવાનને જ ગાળો આપવા માંડી જાય છે આ બધું થાય છે એનો અર્થ છે આપણે મોડેથી કહીએ છીએ કે બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે પણ મનમાં આપણે એ તો બધું બહાના માત્ર છે ખરેખર જે વ્યક્તિ એમ માને છે કે બધું ભગવાન ઈચ્છા થાય છે એ કોઈ દિવસ ખરાબ કામ કરી શકે નહીં એટલી જ એની ઊંચા અવસ્થા આવી ગઈ છે જેની ઈશ્વરમાં એવી શ્રદ્ધા બેસી ગઈ છે કે બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે પછી એનાથી કોઈ ખોટું કામ થાય નહીં અસત કામ થાય નહીં થઈ જ શકે નહીં આ કામ થાય છે એનો અર્થ જ છે હજી એવું સ્થિતિ સુધી પહોંચ્યા નથી એટલે શ્રી રામકૃષ્ણ શું કહે છે આપણે પોતાની જાતને છેતરવાનું બંધ કરી દેવું જોઈએ તમે ભલે ને મોઢેથી કહો કે ઈશ્વર જેમ કરાવે તેમ કરું છું પણ મનમાં સમજો કે એ બધી કેવળ કહેવાની વાતો બુરુ કામ કરતાની સાથે છાતી ધબધબ થાય ઈશ્વર દર્શન પછી પણ જો ઈશ્વરની ઈચ્છા હોય તો દાસ અહંકાર રાખી દે એ અવસ્થામાં ભક્ત કહે કે હું દાસ તું પ્રભુ ઈશ્વરની વાતો ઈશ્વરનું કામ એ ભક્તને ગમે ઈશ્વર વિમુખ માણસો તેને ગમે નહીં ઈશ્વર સિવાયનું કામ ગમે નહીં એ જ બતાવે છે કે એવા ભક્તમાં પણ ભગવાન ભેદનું ભાન રાખી દે આવા જે ભક્તો છે એમાં પણ થોડુંક ભેદનું જ્ઞાન રાખી દે જગતના કલ્યાણ માટે પાડોશી આપ કહો છો કે ઈશ્વરને જાણીને સંસાર કરો તો શું ઈશ્વરને જાણી શકાય શ્રી રામકૃષ્ણ ઈશ્વરને ઇન્દ્રિયો દ્વારા આ મનથી જાણી શકાય નહીં જે મનમાં વિષયવાસના ન હોય તે શુદ્ધ મન વડે તેને જાણી શકવાય પાડોશી ઈશ્વરને કોણ જાણી શકે શ્રી રામકૃષ્ણ પૂરેપૂરો કોણ જાણી શકે આપણને જેટલી જરૂર તેટલું જાણીએ એટલે બસ આખાએ કૂવાના પાણીને આપણને શી જરૂર એક લોટો પાણી મળે એટલે બહુ થયું સાકરના પર્વતની પાસે કીડી ગઈ હતી તેને આખા પર્વતની શી જરૂર એકાદ બે દાણાથી ધરાઈ જાય તો આખો ઈશ્વરને જાણવાની શું જરૂર બે મિત્રો હતા તો એક મિત્ર તો ભગવાનનું નામ લે હે ભગવાન તારાથી બુલ થાય છે હે ભગવાન ભક્તિ આપો આનંદ મારીએ અને બીજો ભક્ત આખો દિવસ ટેન્શનમાં કે ભાઈ તું આખો દિવસ ટેન્શનમાં રહેશું વાત શું છે કે મને તો સમજણ પડતી નથી આ બધાએ આ ભગવાને આમ કેમ કર્યું કેમ આ દુનિયા આવી બનાવી હશે અચ્છા બનાવી તો ભલે બનાવી પણ આ પછી આ જે લોકો સારા કામ કરે છે ને ખરાબ ફળ ને ખરાબ કામ ને સારા ફળ આવું બધું શું કરતા હશે ને કરતા હશે તોય પાછા પુનર્જન્મ શું કરવા માઇન્ડો હવે પાછા જન્મ કરાયા પાછા મારે છે પાછા જન્માવે છે પાછા આ બધું શું કરવા અને આટલું બધું દુઃખ શા માટે કર્યું મને કઈ સમજણ પડશે આ ભગવાનને આ બધું શું કહે આ બધું આઈદ્રુ છે આ બધું આડું ઓડું કામ કરે છે એટલે મને આ હું ભગવાનને સમજી શકતો નથી પંદર વર્ષ સુધી દિવસ રાત વિચાર કરે છે કેમ ભગવાનને આમ કર્યું આ એમના ભગવાન સમજી શકતો નથી હું ભગવાનને સમજી શકતો નથી અને આ તો આખો દિવસ ભગવાન નામ લે આનંદ કરે મજા કરે ભગવાનનો પ્રસાદ ખાય ને ભગવાન નામ લે ને ભગવાન પ્રસાદ ખાય ને મજા કરે પંદર વર્ષ સુધી ઓલો બિચારો આખો દિવસ આજ કરે હે ભગવાને આમ કેમ કર્યું ભગવાનને હું સમજી શકતો નથી ભગવાન આમ કેમ કરે છે હવે પછી ભગવાને દયા આવી ગઈ એટલે ભગવાને દર્શન આપીને બધું સમજાવી દીધું બીજે દિવસે જોયું એલા મિત્ર જોયું કે એ બાજુમાં બેસીને ભગવાન નામ લેવા મંડી ગયો એટલે પણ હું થયો અરે બહુ આનંદ આનંદ થઈ ગયો તો પછી એક વાત તો મને કે તું અત્યાર સુધી કેમ આનંદમાં નહોતો કે મને સમજાવતું નહોતું આ ભગવાનની લીલા સમજાતી નહોતી ભગવાનનું બધું આ સમજાતું નહોતું એટલા માટે બધું તો કે તો હવે કેમ આનંદમાં આવી ગયો કે કાલે મને ભગવાન સમજાવી દીધું તો શું સમજાયું એ તો મને કે તો મને કે કે શું સમજો તું બસ એટલું સમજો કે ભગવાનને સમજવું શક્ય નથી એટલું સમજી ગયો એટલે હું આનંદમાં છું એટલે એલા કે પંદર વર્ષ પહેલા હું સમજી ગયો હતો પેલા મારી હારે આવ્યો ને ભગવાન નામ લેતો હતો આટલા પંદર વર્ષ બગાડ્યા ઈ પેલા જ હું સમજી ગયો હતો કે ભગવાનને સમજવું શક્ય નથી તું એટલે પંદર વર્ષ પછી સમજો એ પુસ્તક આ પ્રકટ થઈ ગઈ છે માઇન્ડ ઓફ ગોડ પોલ ડેવિસ મહાન સાયન્ટિસ્ટ એણે પુત્ર લખી ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ નો ધ માઇન્ડ ઓફ ગોડ મેથેમેટિકલી સ્પીકિંગ ઓલ્સો મેથેમેટિકલી સ્પીકિંગ પણ શક્ય નથી સાયન્ટિફિકલી સ્પીકિંગ શક્ય નથી ઓબ્જેક્ટિવ સ્પીકિંગ શક્ય નથી એ અશક્ય છે ઓબ્જેક્ટિવ વર્લ્ડમાં ભગવાનને જાણવું આ બુદ્ધિ દ્વારા એટલે શ્રી રામકૃષ્ણ કહે છે આ બુદ્ધિ દ્વારા જાણી શકાય નહીં આ મન દ્વારા જાણી શકાય નહીં પણ શુદ્ધ મન દ્વારા જાણી શકાય પણ આખું જાણી શકાય નહીં પણ આખું જાણવાનું જરૂર શું છે આપણને તો બે આટલો એક લોટો પાણી જોઈએ છે આખો કુવો આખા નાખા ભગવાન જાણવાની શું જરૂર આપણને જેટલી જરૂર છે આટલું સમજી જાય બસ શું આટલું સમજવાનું કે ભગવાનને સમજવું શક્ય નથી આટલું આપણે સમજીએ એટલે પતી ગયું પછી ભગવાન નામ લ્યો સરસ શું કરો સમજવાનો પ્રયત્ન કરો છે શું કરો સમજવાનો પ્રયત્ન શું કરો કરો છો આ પ્રયત્ન કરવા જતામાં જ આ બધી મોકણ થાય એટલે શ્રી રામકૃષ્ણ શું કહે છે પૂરેપૂરો કોણ જાણી શકે આપણને જેટલી જરૂર તેટલું જાણીએ એટલે બસ આખા કૂવામાં કુવાના પાણીને આપણને શી જરૂર એક લોટો પાણી મળે એટલે બહુ થયું સાકરના પર્વતની પાસે કીડી ગઈ હતી તેને આખા પર્વતની શી જરૂર એકાદ બે દાણાથી ધરાઈ જાય પાડોશી અમને તો વિકાર થયો છે એક લોટા પાણીથી ક્યાં પૂરું થાય છે એવી ઈચ્છા થાય છે કે પૂરો પૂરે ઈશ્વરને જાણી લઈએ શ્રી રામકૃષ્ણ એ ખરું એ ખરું પણ આવા વિકારનું પણ ઓસળ છે દવા છે એના માટે મહાશે ક્યું ઓસળ પાડોશી પૂછે છે શ્રી રામકૃષ્ણ કહે છે સાધુ સંગ ભગવાનના નામ ગુણ કીર્તન સર્વદા તેની પાસે પ્રાર્થના આ બધા ઉપાયો છે આ દવા લેવાથી આવડતું નથી આવવું આ બધા જે વિભિન્ન પ્રકારના જે વિચારો આવે છે એ આપણને જે રોગ લાગુ પડી ગયો છે એ રોગ આ દવા એના માટે દવા છે સાધુ સંગ ભગવાન નામ ગુણ કીર્તન અને સર્વદા તેની પાસે પ્રાર્થના મેં માને કહ્યું હતું માં મારે જ્ઞાન નથી જોતું આલો તમારું જ્ઞાન આલો તમારું અજ્ઞાન માં મને તમારા ચરણ કમળમાં માત્ર ભક્તિ આપો બીજું કઈ મેં માગ્યું ન તો શ્રી રામકૃષ્ણ કહે છે બે મિત્રો હતા અને આંબાવાડિયામાં ગયા અને એક મિત્ર જોયું આ હા 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 કેટલા બધા ઝાડ ઓહો હો કેટલા બધા ઝાડ તરત જ લાયરી લીધી લખો મંડો ઝાડ ગણો મંડો કેટલા ઝાડ છે કેટલી ડાળીઓ કેટલા પાંદડા કેટલી કેરી ગણતો જાય ગણતો જાય ગણતો જાય આખો દિવસ નીકળી ગયો પણ એનો પૂરો હિસાબ પૂરેપૂરો ગુણાકાર થયો નહીં ને સરવાળો થયો નહીં કાંઈ થયું નહીં અને બીજો માણસ એનો સાથે હતો એ તો જોયું જે પાકી કેરી હતી બેઠીને ખાવા માંડી ગયો કે ધરાઈ ગયો ફર્સ્ટ ક્લાસ મજા આવી કે હાલો કે હવે હાલો કે હવે સાંજ પડી ગઈ હાલો એટલે પણ મેં તો કે હજી તો મારી ડાયરી પૂરી નથી કે હવે પૂરા ડાયરી કે મારું પેટ ભરાઈ ગયું કેરી હવે તું રે એવો નહીં ભૂખો ચાલ થઈ ગઈ રાત પડી ગઈ હવે તો આપણી રાત ક્યારે પડશે કઈ કહેવાય નહીં સંસારમાં આવ્યા છો શ્રી રામકૃષ્ણ કે ભાઈ શું કરવા માથાકૂટ કરો છો કોણ ભગવાનને કેમ આણે આવું કર્યું શું કર્યું આ બધું જાણવાની શું જરૂર જે છે એ છે ભગવાનની ભક્તિ કરો અને ભગવાનને શરણાગત થાવ ભગવાનનું નામ લ્યો અને મળતા પહેલા ભગવાનનું નામ લેતા હતા ભગવાન પાસે પહોંચી જાઓ અસલ વસ્તુ શું છે એ કરો અને આડ આખો દિવસ રાત આ વિચાર 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 કેમ આણે આવું કર્યું ને આણે આમ કેમ કર્યું ને આનો આમ કેમ નથી ભગવાન કેમ આમ આવી ગયા ને આટલો બધો વિચાર કરતા 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 આખી જિંદગી નીકળી જશે છેવટે સમજાશે કે ભાઈ આપણાથી સમજાશે નહીં તો પહેલા જ સમજી જવાનું હોય કે આપણેથી સમજાશે નહીં એ કોઈનાથી નથી સમજાણું તમને સમજી જશો કોઈનાથી ન સમજાય કેમ આપણું જે મન છે એ છે લિમિટેડ મન છે એ સીમિત મન છે એ સીમિત દ્વારા અસીમ અને અનંતને સમજી શકાય નહીં જેવી રોગ જેવો રોગ તેવી દવા ગીતામાં ભગવાને કહ્યું છે કે હે અર્જુન તું મારું શરણ લે તને બધી જાતના પાપમાંથી હું મુક્ત કરીશ સર્વધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વપાપે ભ્યો મોક્ષિષ્યામી મા ચિંતા કરમા અર્જુન બધ આવી જા મારે શરણને આવી જા બધું જ ભૂલી જા બધું ભૂલીને મારી પાસે શરણ આવી જા ચાલ તને બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ તું શોક કરમાં ચિંતા કરવામાં કેટલી મોટો ભરોસો આપ્યો છે શ્રી ભગવાને પ્રભુના શરણાગત થાવો એ સદબુદ્ધિ આપશે એ બધો ભાર લઈ લેશે ત્યારે બધી જાતનો વિકાર નીકળી જશે શું આ બુદ્ધિ દ્વારા ઈશ્વરને સમજી શકાય એક શેરના લોટામાં શું ચાર શેર દૂધ સમાય આપણે હંમેશા આ જ વિચાર કરીએ છીએ એક શેર લોટામાં ચાર શેર દૂધ નાખવાનો પ્રયત્ન કરી છે નથી રહી શકતા કેટલા લોકો કેટલા લોકો આવે છે દુઃખી થઈ થઈને આવે છે દુઃખી થઈ થઈને આવે છે એક જ પ્રશ્ન હું પૂછું છું ઈશ્વરમાં શ્રદ્ધા છે હા ઈશ્વરમાં શ્રદ્ધા છે એવી શ્રદ્ધા છે કે ઈશ્વર પાસે તમારા કરતા જરાક વધારે બુદ્ધિ છે જરાક શું ઘણી બધી વધારે બુદ્ધિ છે તો પછી જે કંઈ ભગવાને આપણા માટે નિર્માણ કર્યું છે એ આપણા સારા માટે કર્યું છે આપણને સમજમાં નથી આવતું કે આપણી પાસે કોમ્પ્યુટર નાનું છે એની પાસે સુપર કોમ્પ્યુટર છે એને ખબર પડે છે કે આવતીકાલે આપણા માટે આ સારું છે મંગળ માટે છે આજે આપણને ખબર નથી પડતી તો એવો ભરોસો રાખીએ કે ભગવાન મને અત્યારે સમજણ પડતી નથી આવું ખરાબ કામ તે શું કર્યું મને ખરાબ લાગે છે પણ તારા સુપર કોમ્પ્યુટરમાં આ સારું લખાયેલું છે તારી જય હો તારે જેમ કરો એમ કર તારી ઈચ્છા મંગ તારી ઈચ્છા પૂર્ણ થાવ તને વધારે સમજાય મારા કરતા એટલે તને જે ઠીક લાગે એમ કરજે આ જો પ્રાર્થના થાય અને પછી જે કાં આપણા જીવનમાં ઘટે એની ઈચ્છા થયું છે આપણા આધ્યાત્મિક કલ્યાણ માટે છે કદાચ કડવી દવા છે પણ એ આપણા રોગના નિવારણ માટે છે એવી જાતની જો આપણે દ્રઢ ધારણા થાય એટલો વિશ્વાસ બે જ વિશ્વાસ હોવા જોઈએ એક ઈશ્વર છે બીજું ઈશ્વરમાં આપણા કરતા જરાક વધારે બુદ્ધિ છે બસ એ બે જરા થઈ ગયું તો પછી કોઈ જાતની ટેન્શન રે નહીં કોઈ પણ જાતની ચિંતા રે નહીં ગમે એવી જાતની સમસ્યાનું સમાધાન આજ છે ગમે જાતની સમસ્યા કેટલી જાતની સમસ્યા એક ભાઈ આજે રડતાડતા એવા કે હવે શું કરવું કાંઈ સમજણ નથી પડતી શું ના બેંકમાં કામ કરે છે ટેન્શન એકદમ ડિપ્રેશનમાં આવી ગયા શું કરવા હવે કોમ્પ્યુટરાઇઝેશન આવી ગયું કોમ્પ્યુટર આવડતું નથી એટલે હવે નોકરી છોડવી પડશે નોકરી છોડશું તો પછી કેવી રીતે બૈરી છોકરાને કેવી રીતે સંભાળવા આટલો બધો ખર્ચો છે શું કરવું કઈ સમજણ નથી પડતી કોમ્પ્યુટર સમજમાં નથી આવતું અને આ બધું કમ્પલસરી કરી દીધું કરવું શું ટેન્શન અદભુત ટેન્શન તો ભાઈ ટેન્શન કરવાથી રાત દિવસ ચિંતા કરવાથી આ તો તમે પંદર દિવસ ચિંતા કરીને જોઈ લીધું એક મહિનાથી તમે ચિંતા કરો છો અચ્છા કઈ સોલ્યુશન થયું કાંઈ તમને તમારો એનાથી સમાધાન થયું ના કઈ ફાયદો થયો ચિંતા કરવાથી ના નુકસાન થયું નુકસાન એટલું થયું કે ડોક્ટરનું બિલ વધ્યું બ્લડ પ્રેશર વધ્યું હાર્ટની પ્રોબ્લેમ શરૂ થઈ ગઈ અને આ બધું તો વધ્યું હવે જે પહેલા ટેન્શન ફક્ત નોકરી જવાનું હતું આ બીજું ટેન્શન ઘરવાળાને થયું કે આ ગાંડા થાય તો ગાંડાની હોસ્પિટલ કઈ જગ્યાએ લઈ જાવું રાંચી લઈ જાવ કે જામનગર લઈ જાવ આવા વિચાર કરતા થઈ ગયા આ ઊંધું એ લોકોનું કામ વગેરે વધાર્યું ઘરવાળાના ઉપરમાં ટેન્શન વધાર્યું પોતાનું ટેન્શન વધાર્યું ડોક્ટરના બિલ વધાર્યા અને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થશે એમ માનીને ફાઇનેન્શિયલ પ્રોબ્લેમ વધાર્યો તો ચિંતા કરવાથી તમારું શું ફાયદો શું થયો પણ જો નિશ્ચિત થઈ જાઓ ઠીક છે ભગવાન જે આપણે આપણો પ્રયત્ન કરવાનો પછી ભગવાન જે કરે સારા માટે કરશે કંઈ નહીં ભગવાન રસ્તો કાઢશે પણ આપણે પોતે જે પ્રયત્ન કરવાનું છોડવાનું નહીં જેટલું ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ લીવ ધ રેસ્ટ ટુ ગોડ પણ એ લીવ ધ રેસ્ટ ટુ ગોડ ક્યારે થાય જયારે ભગવાન થોડી શ્રદ્ધા હોય આપણે ના ભગવાનમાં શ્રદ્ધા છે તો કરી પણ વળી પાછું પણ પણ પછી જો નહીં મદદ કરે તો પણ દ્રૌપદીનો પણ જ્યાં સુધી હતો ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા નહીં પછી જયારે દ્રૌપદી કીધે હવે ભગવાન બસપતિ ગયું હવે જો તમે નહીં આવો તો પતિ ગયો મારે બસપતિ તમારા સિવાય મારો બીજો કોઈ સારો નથી એ જે છેલ્લો પોકાર કર્યો એટલે કૃષ્ણ ભગવાન દોડતા દોડતા આવ્યા એની લાજ રાખવા માટે પણ એ જ્યાં સુધી પણ છે ત્યાં સુધી આવશે નહીં હજી સુધી આપણે ડાઉટ છે આવશે કે નહીં આવશે ભગવાન મદદ કરશે કે નહીં કરે કરશે કે નહીં કરે થશે કે નહીં થાય આ બધું વચવચમાં આપણે આપણે વચમાં શંકા થતી એ જ્યાં સુધી દે ત્યાં સુધી જ્યારે શ્રદ્ધા આવે અને જ્યારે ખબર પડે ભાઈ હવે કોઈ ઉપાય નહીં ત્યારે શરણાગતિનો ભાવ આવે એટલા માટે પેલા પોતાનાથી થાય એટલું બનતું કરી લેવું જોઈએ પુરુષાર્થ કરી લેવું જોઈએ પુરુષાર્થ કર્યા પછી ચારે તરફ પેલા પક્ષીએ દોડ લગાડી ઉત્તરમાં ગયો છેલ્લે સુધી છેલ્લે સુધી જાય ક્યાંય કિનારો મેળ્યો ને એટલે પાછું આવ્યું જહાજના મસ્તક ઉપર મસ્તુલ ઉપર પાછું દક્ષિણમાં ગયું કેટલે દૂર સુધી ગયું કિનારો જ ન મળે થાકી થાકી લોથ પછી પાછું એ જહાજના મસ્તુલ પર આવ્યું વળી પૂર્વ ગયું પશ્ચિમમાં ગયું ચારે બધું થઈ ગયું ચારે દિશામાં ખૂબ જોઈને જોઈ લીધું ક્યાંય કિનારો મળતો નથી હવે હવે ચૂપચાપ શાંતિ ને બેસી ગયું જયારે જહાજ પોસે કિનારે ત્યારે આપણે પૂછશું પતી ગયું જયારે જહાજ કિનારે પહોંચશે ત્યારે કિનારે પહોંચશે ખબર પડી કારણ કે હવે ઉપાય જ નથી ને બીજો ચારે દિશા તો જોઈ લીધી હવે ઉપાય છે જ નહીં એવી રીતે આપણે બધો પુરુષાર્થ કરી અને છેવટે નિશ્ચિંત થઈને બેસવું હવે ભગવાન તારે જે કરવું એ કર કારણ કે બીજો કોઈ ઉપાય જ નથી તું બચાવ તો થશે ને તો જેવું જેવી તારી ઈચ્છા તારી ઈચ્છા હશે કે હું ડૂબી જાઉં તો ભલે ડૂબી જાઉં લે તારી ઈચ્છા પૂર્ણ થાય આ શરણાગતિનો ભાવ એ આવવા માટે થઈને પુરુષાર્થ છે પુરુષાર્થનો જ્યારે લિમિટ આવી જાય પુરુષાર્થનો અંત થાય ત્યારે ભગવાનની કૃપાનો પ્રારંભ થાય એટલા માટે મા બધા કહે છે કૃપા કરો કૃપા કરો કૃપા કરો અરે પણ કૃપા કેવી રીતે કરો પેલા કૃ અને પછી પા પેલા કરો કાંઈક કાંઈક તો કરો ધમપછાડા કરો કર્યા વગર કોઈને કાંઈ જોડતું નથી પણ નથી કરવાની અમારા તાકાત નથી હું તો નાનું બાળક છું નાનું બાળક પણ પુરુષાર્થ કરે છે શું કરે છે હું ઊંઆ રડે છે ધમ પછાડા કરે છે એના પાસે બીજો કોઈ રસ્તો નથી કોઈ કરતા કોઈની તાકાત નથી નાનકડો છ મહિનાનું બાળક કેવી તાકાત એનામાં કેવી તાકાત છે કે ઓલી એની મા કામ કરતી હોય એ કામ કરી છોડી અને એને એ દૂધની બોટલ લાવીને એના મોઢામાં નાખવી પડે કેવી દાદાગીરી કેવી કરે છે બોલો પણ એ દાદાગીરીનો એનો માર્ગ બીજો કોઈ નથી એ કોઈ ન તો એની પાસે કોઈ પિસ્તોલ છે ન એ થ્રી એ ફોર્ટી સેવન છે એ કે ફોર્ટી સેવન બંધુ કંઈ નથી દંડો નથી તલવાર નથી મિસાઇલ નથી પણ તેમ છતાં કોઈ વગર હથિયારે એ દાદાગીરી કરીને મમ્મીને એકદમ મને શરણાગત કરાવી દે છે પણ હા છે એની પાસે એક માર્ગ છે રડવાનો એવો જોરદાર ભેકડો મૂકે એવો ભેંકડો તાળે ખો જોરદાર કે પછી ઓલી માને પછી આવવું જ પડે તે દિવસે ટ્રેનમાં આવતો હતો ટ્રેનમાં આવતો હતો આવી એક બાળકની માતા હતી મા એને ખૂબ માર કે રોડ રડમાં તો હજી વધારે રડે છે કે રડમાં બધાની નીંદર ખરાબ થાય છે રાતના બે વખત હજી વધારે રડી છે તું થાય છે હવે એ રડવાનું હજી વધારે જોરશે જેમ જેમ મારે વધારે વળતો રડતો જાય ઉપાય શું બીજો કોઈ ઉપાય નથી એની પાસેથી એક જ છે હથિયાર રડવાનું એ રડવાનું એનાથી જ બધાને કાબુમાં રાખે છે તો શ્રી રામકૃષ્ણ કહે છે ભાઈ બાકી તમારો પુરુષાર્થ કહે નહીં તમે રડો તો ખરા કમસે કમ ધમપછાડા તો કરો પણ નાનો બાળક છ મહિનાનો કેવો ધમપછાડા કરે આમ ને આમ હાથ પગ ઉલારે છે ઉલારે છે જે ઉલારે છે છ મહિનાનો બાળક કેવી બોટલ આમ ફેંકે દૂધની બોટલ એવા જોરદાર ફેંકે ટુકડા ટુકડા થઈ જાય બોટલના એવા ધમપછાડા શરૂ કરો ધમ દઈને પછી મા દોડતી દોડતી આવશે એવી રીતે શ્રી રામકૃષ્ણ કહે છે આટલો પુરુષાર્થ આપણી પાસે છે ક્રૂ પેલા કરો પછી પામું એના વગર નહીં મળે કાંઈક તો કરવું પડશે બીજો કોઈ પુરુષાર્થ ન થાય સાધના ન થાય ધ્યાન ભાઈ થતું નથી કોઈ હાલ ભાઈ આપણો આપણા આ ધ્યાનમાં ભાઈ છોડો ધ્યાન નહીં થાય કેવા આડાવડા વિચાર આવે ભાઈ એ ધ્યાન કરવા બેસી એટલે ધ્યાન નહીં થાય કાંઈ નહીં મંત્ર જાપ કરો બગાસ આવે મંત્ર જાપ કરે ઊંઘ આવે તો જાઓ છોડી દો તો પ્રાર્થના કરો પ્રાર્થના કરો ઈચ્છા થતી નહીં હવે ઈશ્વર છે નથી છે નથી કે સમજણ નથી પડતી કોને પ્રાર્થના કરવી તો ચાલો પ્રાર્થના નહીં થાય તો જ્ઞાનયોગ છે ભાઈ જ્ઞાન યોગ શ્રવણ મને ધીજ્યાસન આ બધું છે બહુ શુષ્ક લાગે છે તો કર્મયોગ કરો સેવાયોગ કરો કર્મયોગ તો કરું છું પણ એમાં અહંકાર વધી ગયો જો મેં કેટલું કામ કર્યું ઉલટાનું હજી તો કર્મયોગ તો હજી વધારે બંધનનું કારણ થઈ ગયું એટલા માટે એ છેવટે બીજું કાંઈ ન થાય તો આ તમે ધમપછાડા શરૂ કરી દો રડવાનું શરૂ કરી દે હે મા મને દર્શન દે હે મા મને હે મા મને ભક્તિ આપે હે મા મને ભક્તિ આ શરણાગતિનો ભાવ જો આવી જાય તો આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે કહું છું વળી પ્રભુ પોતે ન સમજાવે ત્યાં સુધી શું સમજાય એક શેરના લોટામાં શું ચાર શેર દૂધ સમાય વળી પ્રભુ પોતે ન સમજાય ત્યાં સુધી શું સમજાય એટલે કહું છું કે પ્રભુના શરણાગત થાઓ તેમની જેમ ઈચ્છા હોય તેમ કરે તે ઈચ્છામય માણસમાં તે શી શક્તિ માણસમાં તે શી શક્તિ છે एरणागतो अहं शरणागतो अहं शरणागतो बहु सुन्दर वात श्रीरामकृष्णदेव कहे ओं शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु मस्तु 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 मस्तु, 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 मस्तु